ओ तत्सवितोरवरं रूपं ज्योतिः परस्य दीमहि यन्नः सत्ये સાધક ભાઈઓ અને બહેનો આજે આપણે સાવિત્રીની અંદર પદાર્પણ કરીશું કાલે સાવિત્રીની પૂર્વ ભૂમિકા આપણે બાંધી દીધી છે પ્રથમ પર્વનું નામ છે ધ બુક ઓફ બિગિનિંગ્સ અંગ્રેજીની અંદર એને બુક નામ આપ્યું છે ગુજરાતીમાં આપણે એને પર્વ કહીએ જેને આપણે સ્કંદ આપણા પુરાણોની અંદર સ્કંદ કહેવામાં આવે છે એવું અને એક એક કેન્ટો જે અંગ્રેજીમાં હોય છે એને આપણે સર્ગ કહીએ છીએ એટલે પર્વની અંદર સર્ગ છે તો પ્રથમ પર્વની અંદર પાંચ સર્ગો છે પ્રથમ બે સર્ગો એ શરૂઆતના સર્ગો છે શ્રી અરવિંદ પોતાના કાવ્યની રજૂઆત કરે છે બે સર્ગોની અંદર અને ત્યાર પછીથી અશ્વપતિના યોગની શરૂઆત થાય પહેલાં સર્ગનું નામ છે ધ સિમ્બલ ડોન પ્રતિકાત્મક ઉષા હવે આ શરૂઆત કરીએ તે પહેલાં આપણે થોડાક આ અંગ્રેજી કાવ્યનું જે મીટર છે એનો જે છંદ છે એની થોડીક વાત કરી લઈએ શ્રી અરવિંદે સાવિત્રી મહાકાવ્યના નિરૂપણને માટે બ્લેન્ક બ્લેન્કવર્સની પસંદગી કરેલી છે બ્લેન્ક બ્લેન્કવર્સ એટલે કે જેની અંદર અંત્યાનુપ્રાસ ન હોય તે સીન બીન વગેરે જે અંત્યાનુપ્રાસ હોય એ અંત્યાનુપ્રાસ વગરના જે લાઈનો હોય જે પંક્તિઓ હોય એને આપણે બ્લેન્ક વર્ષ કહીએ છીએ પણ આમાં આ બ્લેન્ક વર્ષની અંદર એમણે પેન્ટામીટર વાપર્યો છે જેમ સંસ્કૃતની અંદર અને ગુજરાતીની અંદર લઘુગુરુ હોય છે તેમ અંગ્રેજી ભાષાની અંદર સ્ટ્રેસ્ડ સિલેબલ એન્ડ અનસ્ટ્રેસ્ડ સિલેબલ એક શબ્દ ઉપર ભાર મૂકવામાં આવેલો હોય અને બીજા શબ્દની અંદર ભાર ન મૂકવામાં આવતો હોય તો એને સ્ટ્રેષ્ઠ સિલેબલ એન્ડ અનસ્ટ્રેષ્ઠ સિલેબલ એવું કહેવામાં આવે છે તો એક અનસ્ટ્રેષ્ઠ સિલેબલ અને એક સ્ટ્રેષ્ઠ સિલેબલ એ બે બની અને એક જેમ આપણે ગણ કહીએ છે ને સંસ્કૃતની અંદર અને ગુજરાતીની અંદર એક ગણ બને છે એને ડેકટાઇલ કહેવામાં આવે છે અને એ ડેકટાઇલના પાંચ અનુવર્તનો એના રિપિટેશન એ પાંચ રિપિટેશન કરવામાં આવ્યા છે એટલે એને પેન્ટામીટર કહે છે એની અંદર શ્રી અરુંદે એક બીજી ચમત્કૃતિ વાપરેલી છે બ્લેન્ક વર્સ શેક્સપિયરે પોતાના નાટકોની અંદર પુષ્કળ વાપર્યો છે બ્લેન્ક વર્સ પેરેડાઇઝ લોસ્ટ અને પેરાડાઈઝ રિગેઇનની અંદર મિલ્ટને આખું કાવ્ય એની અંદર લખેલું છે પણ એની અંદર એન્જેમમેન્ટ હોય છે એન્જેમમેન્ટ એટલે શું કે એક લાઇનની અંદરથી બીજી લાઇનમાં જ્યારે જાય ત્યારે પૂર્ણ વિરામ કે એવું કંઈક વચ્ચે આવે લાઇનની વચ્ચે આવે અને પછીથી બીજો સેન્ટન્સ શરૂ થાય એટલે જે વિચાર છે જે વાક્ય છે એ વાક્ય જુદી જુદી લાઇનમાં ફ્લો થતું હોય અને ત્યાંથી એ એબ્રપ્ટલી બંધ થઈ જાય અને પછીથી નવા વાક્યની શરૂઆત થાય એક જ લાઇનની અંદર જે મીટર ગોઠવવાનું હોય એની અંદર વચ્ચે પૂર્ણ વિરામ આવે એને એન્જેમમેન્ટ એના ટેકનિકલ વર્ડની અંદર કહે છે તો શ્રી અરવિંદે અહીંયા આગળ એન્જેમમેન્ટ વાપરેલું નથી મોટે ભાગે આખા સાવિત્રીની અંદર દસ પંદર જગ્યાએ કદાચ આવા એન્જેમમેન્ટ આવતા હશે કે જ્યાં આંગળી વચ્ચે પૂર્ણ વિરામ આવે પણ શ્રી અરવિંદે પોતે જાતે લખ્યું છે કે આ બ્લેન્ક વર્સ પેન્ટામીટર મેં વાપર્યો છે અને એન્જેમમેન્ટ વગર વાપર્યો છે પણ એની સાથે સાથે ઇ સેડ કે ઇટ ઇઝ ટુ સમ એ એક જુદા પ્રકારનું મીટર છે જે નોર્મલ બ્લેન્ક વર્ષ પેન્ટામીટર વાપરવામાં આવે છે એવું નથી પણ ઇટ ઇઝ એ નવા પ્રકારનું એક પેન્ટામીટર એમણે લીધું છે આ પેન્ટામીટર છે આ જે કહ્યું તે બિલકુલ બરાબર છે પણ એનું જે આખું એ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર એમણે એટલા માટે પસંદ કર્યું છે કે જેથી કરીને કાલિદાસ્યન અને ઉપનિષદ એક ને એમાં ચરિતાર્થ કરી શકાય એને ઝીલી શકાય એને છંદની અંદર મૂકી શકાય એટલા માટે મેં આ મીટર આ પ્રકારની રચના મેં પસંદ કરી છે એમ શ્રી અરવિંદ પોતે લખે છે સાથે સાથે તે વખતે એમ પણ લખે છે કે આ તો એક એક્સપેરિમેન્ટ છે ને હું જોઈશ કે આ કેટલો સફળ થાય છે ને ડેફિનેટલી હી હેઝ કન્ટિન્યુડ વિથ ઇટ ધેટ મીન્સ ઇટ હેઝ બિન સક્સેસફુલ હવે આનો અર્થ શું થાય વોટ ડઝ ઇટ મીન કે ભાઈ કાલિદાસેન મૂવમેન્ટ અને ઉપનિષદિક મૂવમેન્ટને કંઈક ઝીલવા માટે મેં આ પ્રકારની રચનાની ઉપયોગ કર્યો છે વોટ શેડ મીન્સ બાય ધીસ ઇઝ ધીસ કે એક લાઇનની અંદર બે લાઇનની અંદર ત્રણ લાઇનની અંદર ચાર લાઇનની અંદર અને બહુ જ રેરલી આથી વધારે લાંબી લાઇનની અંદર જે વિચાર કહેવાનો છે એ વિચાર એ પૂર્ણ રૂપે કહી દે છે ગુજરાતીની અંદર કેટલીક વખત આપણે એને મુક્તકો કહીએ છીએ સંસ્કૃતની અંદર એક શ્લોકની અંદર જે વિચાર હોય જે એક વાક્ય હોય એ વાક્ય સંસ્કૃતનો શ્લોક એની અંદર પૂરો થઈ જાય છે પછી જ્યારે નવો શ્લોક શરૂ થાય ત્યારે નવું વાક્ય નવો વિચાર નવી કંઈક રજૂઆત કરવામાં આવે છે અને એટલે ધી થોટ કે વિચાર કે વસ્તુ એ ઓવરફ્લો નથી થતી એક પંક્તિમાંથી કે એક યુનિટમાંથી બીજા યુનિટમાં અને કાલિદાસેન મુમેન્ટ એટલે આ કે પેલા મહાકાવ્યોની અંદર એમણે આ પ્રકારના છંદ કાલિદાસે વાપરેલા છે અને સાથે સાથે ઉપનિષદિક મૂવમેન્ટ ઉપનિષદિક મુવમેન્ટ ઇઝ સમથિંગ યસ ઉપનિષદિક મૂવમેન્ટ ઇઝ ટુ કેચ સમથિંગ કાલે આપણે જે પેલી વૈશ્વિક રણકારની વાત કરી હતી વૈશ્વિક રણકારની સાથે એની અંદર કંઈક ઉર્ધ્વ ચેતનાઓમાંથી કોઈ ઇન્સ્પિરેશનની ઝીલી અને એની અંદર એને એમ્બોડી કરવું એને એ એ વાક્યની અંદર એની અંદર મૂકવું એને આપણે ઉપનિષદિક મૂવમેન્ટ કહીએ તો એ ઉપનિષદિક મૂવમેન્ટ અને કાલિદાસયન મુવમેન્ટ એને ચરિતાર્થ કરવા માટે એને આ બ્લેન્ક વર્ષની અંદર ઝીલવાને માટે મેં આ પ્રકારની રચનાની પસંદગી કરેલી છે એટલે સાબિત્રી અંદર આપણે જોઈશું કે કેટલીક વખત એક જ લાઇનની અંદર વાક્ય પૂરું થઈ જાય છે કેટલીક વખત બે લાઇનની અંદર પૂરું થાય છે કેટલીક વખત ત્રણ લાઈનની અંદર પૂરું થાય છે ભાગ્યે જ લાંબા વાક્યો અને એનો સંદર્ભ એકબીજાની અંદર જોવાનું જરૂર પડે છે એટલે આ રીતે આ જે છંદની રચના છંદની પસંદગી શ્રી અરવિંદે કરી છે પ્રોઝોડી અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એ બ્લેન્ક વર્ષ પેન્ટામીટર વિધાઉટ એન્જેમેન્ટ અને ટુ કેચ સમથિંગ ઓફ ધી ઉપનિષદિક એન્ડ કાલિદાસ કાલિદાસચંદ મુમેન્ટ ઇન ધી ઇંગ્લિશ લેંગ્વેજ એઝ ફાર એઝ ઇટ ઇઝ પોસિબલ ટુ કેચ ઇટ ઇન ધી ઇંગ્લિશ લેંગ્વેજ આ શ્રી અરવિંદના લગભગ શબ્દો છે એ શબ્દો એમણે આ છંદ કે જે મીટર જે એમણે વાપર્યું છે એ મીટરને માટેના આ એમના શબ્દો આપણે એક એક જ ઉદાહરણ લઈને પછી આપણે આગળ ચાલીએ આ સર્ગની જે પહેલી લાઈન છે ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક હવે એને પેન્ડામીટરમાં જોવું હોય તો આપણે સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ટ શબ્દો જોઈએ તો કે ઇટ વોઝ ઇટ ઇઝ નોટ સ્ટ્રેસ્ડ ઇટ ઉપર આપણે ભાર નથી મૂકતા વોઝ ઉપર ભાર મૂકીએ છીએ ઇટ વોઝ ધી અવર બિફોર બી ઉપર ભાર નથી મૂકતા ફોર ઉપર ભાર મૂકીએ છીએ બિફોર ધી ગોડ્સ અવેક એટલે આ ગણશો તો ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક આ પાંચ થયા લઘુને ગુરુના અથવા તો સ્ટ્રેસ અનસ્ટ્રેસ અને સ્ટ્રેસના પાંચ પાંચ એના આવર્તનો થયા એટલે એને પેન્ટામીટર કરવું હવે અહીંયા આગળ ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક આટલી આપણે ચંદની વાત બુદ્ધિ છે આપણે માટે હવે સિમ્બોલ લોંગ આ સર્ગની અંદર જે મુખ્ય વિષય વસ્તુ છે એ પ્રતિકાત્મક ઉષા છે ઉષા વેદની અંદર અનેક રીતે એને ગાવામાં આવી છે વેદની અંદર ઉષા ઇદં શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાગાત ચિત્ર વજની વજનિધિ વિભવા ઈદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાગાત સવારના પહોરની અંદર ઉષા ઉગે છે અને ઋષિ ગાય છે કે આ શ્રેષ્ઠતમ પ્રકાશ એકદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાઘાત આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્યોતિષીઓનું પણ જ્યોતિષ એવો આ પ્રકાશ અહીંયા આવ્યો છે વેદની અંદર ઉષાનું વર્ણન એ કેવળ કાવ્યાત્મક નથી વેદની અંદર ઉષા પણ પ્રતિકાત્મક છે એ જ સૂક્તની અંદર આ જ વેદના સૂક્તની અંદર ઋષિ ગાય છે પરાયતીનામતી પાથ આયતીનામ પ્રથમા શશ્વતીનામ વ્યુચ્છંદી જીવ મુદિરયું શા મૃત કંચન બોધયંતી પરાયતીનામ અન્વે પાથ આમ તો સીધી વાત છે પરાયતીનામવે પાથ જે ઉષાઓ ગઈ છે એના માર્ગને એ અનુસરે છે પરાયતીનામ અન્વેતિથ આયતીનામ પ્રથમા નામ જે આવતી ઉષાઓ છે એમાંની આ પહેલી છે જે આવતી શાશ્વત ઉષાઓ છે તેમાં આ પહેલી છે મૃતમ કંજ અને બૌધયંતિ સવારમાં સૂર્ય ઉગે અને ઉષા ઉષા આવે એટલે આપણે બધા જાગીએ મૃતમ કંજ અને જે કોઈ મરી ગયેલું છે જે ઊંઘે છે એને એ જગાડે છે સીધી વાત છે પણ વેદની અંદર આ શબ્દો કહેવાની પાછળ એક મહાન ગૂઢ રહસ્ય રહેલું છે અને વેદના ઋષિઓને કારણ કે આ પ્રતિકાત્મક ભાષાની અંદર કહેવામાં આવેલું છે આ પ્રતિકમાત્મ પ્રતિકાત્મક ભાષાની અંદર વેદને ના ઋષિઓને જે અભિપ્રેત છે તે એ છે કે અજ્ઞાનના માનસ અંધકારની અંદર કોઈ નવીન પ્રકાશ આવે છે અને એ નવીન પ્રકાશ જ્યારે આવે છે ત્યારે આપણી અંદર એક જાતનો આહલાદ આપણી અંદર કંઈ જાગી ઉઠ્યું હોય એવો આપણને અનુભવ થાય છે અને આ અનુભવ ઋષિ મુનિઓને થતો હતો અને એ ઋષિ મુનિઓને જે થતો હતો અનુભવ તેનું વર્ણન આ ઋષિ મુનિઓએ પોતાના ઉષા સુખતોની અંદર કર્યું છે જ્યારે એ ઋષિ એના પહેલાં મંત્રની અંદર કહે છે કે ઈદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાઘાત ઈદમ શ્રેષ્ઠમ આ શ્રેષ્ઠતામ એવું જ્યોતિષામ જ્યોતિ આઘાત રોજ જે ઉષા તો ઉગે છે તો પછી એને એવું કહેવાની જરૂર કેમ પડી કે ઈદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાઘાત આ જ્યોતિષીઓનું પણ જ્યોતિષ એવું આ ઉષા આવી એવું એને કહેવાનો શું ભાવાર્થ છે એ એમ કહેવા માગે છે કે જે અત્યાર સુધીના જે આધ્યાત્મિક સાક્ષાત્કારો છે એ સાક્ષાત્કારોમાં આ કોઈ ઉચ્ચતમ પ્રકાશ આ પ્રકાશોનો પણ પ્રકાશ આજે આ મારા અંતઃ અંધકારની અંદર મારી રાત્રિના અંધકારની અંદર એક નવે રૂપે આવ્યો છે અને એ નવે રૂપે આવ્યો છે માટે એને હું ઇદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાઘાત ચિત્ર પ્રકેત વજન ઈષ્ટ વિભવા એવું વર્ણન વેદોની અંદર આપણને આપવામાં આવ્યું છે શ્રી અરવિંદ આને અનુસરે છે અને પ્રતિકાત્મક ઉષાની અંદર પ્રતિકાત્મક ઉષાના આ આખા એ અડધો સર્ગ છે અને અડધા સર્ગની અંદર લગભગ પાંચ પાના સુધી પાંચ પાનાની અંદર એ આ ઉષાનું વર્ણન કરે છે આ રાત્રિનું વર્ણન કરે છે અને રાત્રિ પછી જે ઉષા આવે છે એ ઉષાનું વર્ણન પ્રતિકાત્મક રીતે કરે છે આ સમજવું જોઈએ કારણ કે હી ટોક હી ઇઝ ટોકિંગ અબાઉટ સિમ્બલ ડોન પ્રતિકાત્મક ઉષાની વાત એ કરે છે અને તેમાં એમનું જે પહેલો પહેલી લાઇન છે તે ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક એ એવી ઘડી હતી કે જ્યારે દેવો જાગી ઉઠે છે જાગી ઉઠ્યા હતા એમ નથી કહેતા આખું એ સેટિંગ શ્રી અરવિંદનું જે મહાકાવ્યનું જે સેટિંગ છે એ સેટિંગ આ પ્રકારે છે શ્રી અરવિંદ જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું છે એ દિવસે સાવિત્રી જાગે છે અને એ જાગે છે તે પહેલાં જે પ્રભાત ઉગે છે જે રાત્રિમાંથી પ્રભાતનો અને ઉષાનો પ્રસવ થાય છે એ ઉષાનું એ વર્ણન કરે છે એ એ ઉષાના વર્ણન વખતે શ્રી અરવિંદ સામાન્ય રીતે જેનામ આપણે કહીએ કે સવાર પડે એટલે આપણી ચેતનાની જાગૃતિ થાય છે આપણી ચેતનાની અંદર કામ કોણ કરે છે દેવો કરે છે એટલે જ્યારે આપણે જાગવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં દેવો જાણે જાગી ઉઠે છે અથવા સવારની અંદર મંદિરની અંદર કંઈક પૂજારીઓ સળવળે અને મંદિરની અંદર દેવોને જગાડે એટલે તે પૂર્વેની આ ઘડી હતી જ્યારે દેવો જાગે છે તે પૂર્વેની આ ઘડી હતી આપણી અંદર પણ જ્યારે સવારમાં આપણે ઉઠીએ ત્યારે આપણી ચેતનાની અંદર જે કાર્ય કરે છે તે દેવો જ્યારે જાગે છે તે પૂર્વેની આ ઘડી હતી એમ શ્રી અરવિંદ કહેવા માગે છે આ ઘડી હતી પણ દેવો જાગે છે તે પહેલાંની એટલે દેવો દરરોજ જાગે છે આપણી અંદર ચેતનાનો એનો ચેતનાનો પ્રકાશ રોજ નવીનતમ થાય છે અને તે દેવોનું કાર્ય આપણી અંદર છે તે પૂર્વેની આ ઘડી હતી કારણ કે તે એની એની સાથે અનુસંધાન કરે છે જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું છે પછી એ રાત્રિનું વર્ણન કરે છે એ ક્રોસ ધી પાથ ઓફ ઇવેન્ટ

ધ હ્યુજ ફોરબોની એક્રોસ ધી પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ કઈ ઘટના ઘટવાની છે આજે સત્યવાનનું મૃત્યુ થવાનું છે એ સત્યવાનના મૃત્યુની સાથે યમની સાથે પરિસંવાદ થવાનો છે યમની સાથે એક ફાઇટિંગ થવાનું છે અને એ ફાઇટિંગની અંદર મૃત્યુ ઉપર વિજય મેળવવાનો છે એ મૃત્યુ ઉપર વિજય મેળવવાનું જે દિવ્ય ઘટના છે એ દિવ્ય ઘટનાને આડે એ દિવ્ય ઘટનાને આડે એક્રોસ ધી પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ ધ હ્યુજ ફોરબોર્ડિંગ ફોરબોર્ડનો અર્થ આપણે જાણીએ છીએ કંઈ આશંકા ઉપજાવે એવું ધ હ્યુજ ફોરબોડિંગ માઇન્ડ ઓફ નાઇટ માઇન્ડ ઓફ નાઇટ ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી શાશ્વતીના અપ્રકાશિત એવા મંદિરની અંદર ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી લે સ્ટ્રેસ્ટ ઇન મોબાઈલ અપોન સાયલન્સ માર્જ હવે આ રાત્રિનું વર્ણન છે રાત્રિ એટલે શું આ એક પ્રતીક છે શ્રી અરવિંદ તે દિવસની પ્રકાશ પ્રભાત અને ઉષા જે ઉગે છે તે પહેલાંની રાત્રિનું વર્ણન કરે છે અને આપણે બધા જાણીએ છીએ કે પ્રભાત ઉગે ઉષાનું આગમન થાય તે પહેલાં જે રાત્રિ હોય છે તે ઘનઘોર રાત્રિ હોય છે એ સૌથી વધારે ડાર્કેસ્ટ રાત્રિ હોય છે તો આ રાત્રિ એટલે શું આ રાત્રિ એટલે વેદની અંદર નક્ત અને ઉષા એ બેને બહેનો ગણાવી છે રાત્રિ અને ઉષા એ બે બહેનો છે નક્તોષા સા નક્ત અને ઉષા નક્ત એટલે રાત્રિ અને ઉષા એટલે દિવસ ઉષા એટલે આ ઉષા એ બને બહેનો કહેવામાં આવી છે તો રાત્રિનું શું મહત્ત્વ છે અને ઉષાનું તો આપણે જોયું કે ઉષાનું પ્રતિકાત્મક અર્થ શું થાય એ આપણે જોયું પણ રાત્રિનો અર્થ શું થાય રાત્રિ એટલે શું આ રાત્રિનું પ્રતિક એ એ કોનું પ્રતિક છે આપણે ફરી વેદ તરફ ગતિ કરીએ તો વેદની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ઋતંચ સત્ય જાદ્ધા તપસોધ્યજાત તતો રાત્રયત તતુદ્રો અર્ણવ સમુદ્રાદર્ણવા દિસંત્સરોજ અહોરાત્રણી વિશદ્ધ વિશ્વ મિશતો વશી સૂર્યાચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમકલ્પયદ પૃથ્વી જાંદક્ષમથો સ્વ શું કહે છે કે ઋત્ય ચાભિદ્ધાતપસોધ્યજાત ઋત અને સત્ય ઋતમ ચ સત્ય ચાભિધાત તપસોધ્યજાય એ તપસમાંથી જન્મે છે આ બહુ ગુડ વાત છે આપણે અત્યારે એની વાત નહીં કરીએ કારણ કે અધરવાઇઝ વી વિલ ગોઈંગ ટુ ધ ફિલોસોફી હોલ ફિલોસોફી ઓર અધ્યાત્મની અંદર આપણે ઉતરી જઈશું એટલે અત્યારે વાત નહીં કરીએ ઋત અને સત્ય તપસમાંથી જન્મે છે એટલું કહીને આપણે આગળ ચાલીએ ઋતમ ચ સત્યન ચાભિધાત તપસોધ્યજાય તત્વ રાત્રે જાયત પછી એમાંથી રાત્રિનો જન્મ થયો અને તતો રાત્ર જાયત તથા સમુદ્રો વર્ણવહ સમુદ્રા દરણવાદથી સંવત્સરો સંવત્સર એટલે કાળ સંવત્સર એટલે કાળનું પ્રતિક છે ત્યાંથી એ સંવત્સર ઉત્પન્ન થાય છે તો એ ઋત અને સત્યમાંથી રાત્રિનો જન્મ થાય છે અને રાત્રિમાંથી તતો રાત્રાય તથા સમુદ્રો અર્ણવહ ફ્લોઈંગ વોટર ઓફ બિઈંગ આ વેદની પરિભાષાની અંદર વાત કરું છું વેદના ગુરાર્થની પરિભાષામાં વાત કરું છું કે તતો રાત્રે જાય હતા તથા સમુદ્રો અર્ણવહ અર્ણવહ એટલે ફ્લોઈંગ વોટર્સ ઓફ બિઈંગ અને તેમાંથી સંવત સરોવર હતા વેદની અંદર આ સમુદ્રોનું વર્ણન પુષ્કળ કરવામાં આવેલું છે ત્રણ પ્રકારના સમુદ્રોનું વર્ણન વેદની અંદર કરવામાં આવ્યું છે હું એની વાત હવે આઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સપ્લેઇન ઓલ ધીસ થિંગ્સ અધરવાઇઝ આઈ કેન ગોન એ વર્ણનની અંદર રાત્રિમાંથી રાત્રિનો જન્મ થાય છે ને રાત્રિમાંથી કાળનો જન્મ થાય છે એટલું કહીને આપણે બંધ કરીએ અહીંયા કારણ કે રાત્રિ એટલે શું એક અનુ ટ્રાન્સલેશન મુંડકો ઉપનિષદની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે તપસા ચિયતે બ્રહ્મ તત્વ અન્નમ અભિજાય તે તપસથી બ્રહ્મનું ચયન થાય છે અને એમાંથી અન્ન ઉત્પન્ન થાય છે આ અન્ન ઉત્પન્ન થાય છે તપસમાંથી અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય આ અન્ન એટલે મટીરિયલ કોન્શિયસનેસ મેટર અને મેટર શેમાંથી આવે છે આ રાત્રિમાંથી આવે છે તો તપસાચિયતે બ્રહ્મ બ્રહ્મનું ચયન બ્રહ્મ ઇઝ એનર્જાઇઝડ બાય તપસ એન્ડ ધેન મેટર ઇઝ બોર્ન એટલે મેટર એટલે મેટર ઇઝ ધ ફર્સ્ટ ઇવોલ્યુટ ઓફ ધી ઇન્કોન્શન્ટ રાત્રિ એટલે અચિત રાત્રિ રાત્રિ એ અચિતનું પ્રતિક છે પરબ્રહ્મ પરમાત્મા જે પરમ વાસ્તવિકતા છે એ પોતે અવતરણ કરે છે જેને આપણે ઇન્વોલ્યુશન કહીએ ઇન્વોલ્યુશન અને ઇવોલ્યુશન આ બે પ્રોસેસીસ છે એ ઇન્વોલ્યુશનની અંદર પરમ વાસ્તવિકતા સચ્ચિદાનંદની ભવનોમાં થઈ મહારલોકને ભવનોમાં થઈ મન પ્રાણ અને શરીર મન પ્રાણ અને પદાર્થ તત્વ એ પદાર્થ તત્વમાંથી સીધો શૂન્યમાં બુષ્કો મારે છે આ શૂન્ય એ નાઇટ છે એ બૌદ્ધોનું શૂન્ય છે ઇટ ઇઝ અ ઝીરો સમ ઓફ ઓલ એ શૂન્ય એ આ રાત્રિનું પ્રતિક છે કારણ કે ઇટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ પરમ વાસ્તવિકતા જે સત છે જે જે તત્ છે એ તત્નું બીજો છેડો તત્ની આખી એ શ્રેણી આપણે લઈએ ઉતરતી શ્રેણી તો એ ઉતરતી શ્રેણીનો જે છેલ્લો ભાગ છે એ નાઇટ છે એ રાત્રિ છે અને એ રાત્રિની અંદર સમુદ્રો વર્ણવહ ફ્લોઈંગ વોટર ઓફ બિઈંગ આ બીઈંગ એમાંથી બિંગ એટલે કે આપણી અંદરની આત્મસત્તા આત્મસત્તાનું કંઈક એમાંથી જાગે છે અને એ કંઈક જાગે છે ફ્લોઈંગ વોટર ઓફ બિઈંગ અને એમાંથી પછીથી કાળનો જન્મ થાય છે કાળ એટલે સમુદ્રો પ્રવૃત્તિ પ્રવૃત્તિ એ કાળનું પ્રતિક છે પ્રવૃત્તિ એકબીજાની સાથે જાય છે ધી એક ફોર્સ ઇન એક્શન સામર્થ્ય શક્તિ એ જ્યારે કાર્યની અંદર પરિણત થાય છે ત્યારે એ કાર્ય બને છે અને કાર્ય બને છે ત્યારે એ કાળની સાથે બને છે કારણ કે ઇટ ઇઝ એ સિકવેન્શિયલ થિંગ એટલે કાળને કાર્યની સાથે સંબંધ છે કાળની શક્તિની સાથે સંબંધ છે એટલે શક્તિ અને પ્રવૃત્તિ ઇન ધ મેટ્રિક્સ ઓફ નાઇટ ઇન ધ મેટ્રિક્સ ઓફ નાઇટ ધી એક્શન ધી એક્ટિવિટી બિગિન્સ એ કહેવાનો અર્થ છે રાત રાત્રા આવ્યા હતા તથા સમુદ્રો વર્ણવા શ્રી અરવિંદ અહીંયા આગળ એ રાત્રિનું વર્ણન કરે છે પ્રતિકાત્મક રીતે વર્ણન કરે છે શહેરબેન રાત્રિનું જે વર્ણન કરે છે તે સત્યવાનનું જે દિવસે મૃત્યુ થવાનું છે તે દિવસે સાવિત્રી જાગે છે બધાની માફક અને તે દિવસે જે જાગે છે તે તેની ઉષા તે પહેલાંની જે રાત્રિ છે એ રાત્રિનું વર્ણન કરે છે પણ એ રાત્રિ જે ડિવાઇન ઇવેન્ટ આવવાની છે એ ડિવાઇન ઇવેન્ટ એના ગર્ભની અંદર રહેલો છે એ દિવ્ય ઘટનાને એ રાત્રિ કેવી રીતે જુએ છે એ પ્રતિકાત્મક રીતે વર્ણન કરે છે પણ એનું જે પ્રતિક છે એ રાત્રિ સાથેનું પ્રતિક છે એનું પ્રતિક એને રાત્રિની સૂચનાની આપણને સંભાળી આપે છે શ્રી માતાજીએ આ આખી વસ્તુ ઉપર થોડીક ભાષ્ય કર્યું છે શ્રી માતાજીએ એક વાત કરી છે કે આ જગતની અંદર જે જાતની રચના છે એ જાતની રચના કેવી રીતે થઈ આ રચના કેવી છે તો કે પરમ ચેતના છે પરમ વાસ્તવિકતા છે એ પરમ વાસ્તવિકતા આ રીતે પોતે અવતરણ પામી ઇન્વોલ્યુશન થયું એનું અને ઇન્વોલ્યુશનમાંથી રાત્રિનો જન્મ થયો રાત્રિમાંથી જળતત્ત્વ આવ્યું એ જળતત્ત્વમાંથી પ્રાણનો જન્મ થયો એ પ્રાણમાંથી મનનો જન્મ થયો અને મનમાંથી ઉર્ધ્વ ચેતનાઓએ જન્મ લીધો અને એ ચેતનાઓમાંથી આપણે આગળ વધી રહ્યા છીએ એટલે એક અવતરણ થયું અને આ અવતરણમાંથી પછીથી આ ઉત્ક્રમણ થયું એ ઉત્ક્રમણને અવતરણ આ બંનેનું કામ શું છે અને આ શા માટે થયું એને ફિલોસોફિકલી પણ સમજી શકાય શ્રી અરવિંદે એમના ધી સી ધી ધી એક એમનો એક પત્ર છે આ જગતનો કોયડો એ જગતના કોયડા રૂપી એક પત્ર છે આખું એક પુસ્તક જેવું છે એ પુસ્તકની અંદર એમણે એનું વિષદ ફિલોસોફિકલી કહીએ અધ્યાત્મની દ્રષ્ટિએ કહીએ એ રીતે એનું વર્ણન કરેલું છે પણ માતાજી બહુ સાદી ભાષાની અંદર આપણને કહે છે સાદી ભાષાની અંદર આપણને એમ કહે છે કે ભગવાને નક્કી કર્યું કે સો કામએ તો બહુ શ્યામ એ હું એકલો છું એટલે હું બહુ બનું બહુ રૂપ થવું તો બહુ રૂપ થવું એટલે એમણે પોતાની અંદરથી પોતાની શક્તિને જુદી મૂકી એ જુદીને જુદી મૂકી એટલે દેવાત્મ શક્તિ સ્વગુણ એ ગુણામ પોતાની અંદર રહેલી પોતાની આત્મશક્તિ એ આત્મશક્તિને કહ્યું કે હવે તમે સર્જન કરો પણ આ સર્જનનો જે પ્રથમ નિયમ છે એ સ્વતંત્રતા છે એ ફ્રીડમ છે એટલે શ્રી માતાજીએ પોતાનામાંથી પાંચ બિઈંગ ચાર બીઈંગ છૂટા મૂક્યા એક કોન્શિયસનેસ ચેતના બીજું જીવન બીજું જ્ઞાન વગેરે વગેરે એમ ચાર બિઈંગ એમણે છૂટા મૂક્યા હવે એ છૂટા મૂક્યા એટલે દે મૂડ એન્ડ દે સ્ટાર્ટેડ ક્રિએટિંગ બટ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ દે થોટ દેટ વી આર ઇન્ડિપેન્ડન્ટ

ધી ફ્રીડમ વોઝ ધી ઇસેન્શિયલ ઓફ ધી ફર્સ્ટ રૂલ ઓફ ધી ગેમ કારણ કે આ સર્જનની લીલા છે અને સર્જનની લીલાની અંદર કોઈ પણ લીલા હોય કોઈ પણ ગેમ હોય તો એની અંદર નિયમો તો હોય જ અને એનો પ્રથમ નિયમ આ છે કે એ સ્વતંત્રતાનો નિયમ છે એટલે આ ચાર બિઈંગને છૂટા મૂક્યા અને એમાંથી એમને સ્વતંત્રતા આપી દીધી એ સ્વતંત્રતાની અંદર એમણે એક પોઈન્ટ ઓફ ટાઈમ એમણે એવું વિચાર્યું કે આપણે સ્વતંત્ર છીએ માટે આપણે પરમ ચેતના જે છે એ વાસ્તવિક પરમ વાસ્તવિકતા સાથે આપણે કોઈ લેવા દેવા નથી અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ એટલે આને કારણે એનો જે સોર્સ એને જીવંત રાખનારો જે સોર્સ છે તે કટ ઓફ થઈ ગયો અને એને લીધે કોન્શિયસનેસ બિકેમ ધ ઇનકોન્શિયન્ટ બ્લિસ આનંદ ટર્ન ઇન્ટુ ધ પેઇન એ રીતે લાઈફ બિકેમ ધ ડેથ આ રીતે આ ચાર બિંગ એના ચાર ઓપોઝિટની અંદર એનું પરિણામ આવ્યું આ પરિણામ આવ્યું એટલે માતાજી જે કહ્યું કે ભાઈ આ તો મને સર્જન કરવાનું કહ્યું આપે તો મેં સર્જન કર્યું પણ આવી બિના બની છે તમે સ્વતંત્રતા આપી દીધી અને એ સ્વતંત્રતા આપી દીધી એટલે એને કારણે આ પરિણામ આવ્યું છે તો ફરી પરમાત્માએ પરમચેતનાએ આદેશ આપ્યો કે હવે નવું ક્રિએશન કરો અને નવું ક્રિએશન કરો તો એની અંદર આ જે છૂટા પાડવાની વાત છે ને એવી સ્વતંત્રતા ના આપતા સ્વતંત્રતા આપજો પણ એવી સ્વતંત્રતા નહીં કે તમારાથી બિલકુલ દૂર થઈ જાય એટલે મા અદિતિએ અદિતિ એટલે આદ્ય ચેતના અત ઇતિ જ્યાં ઇતિ છે નહીં એવી ઇન્ફિનિટ કોન્શિયસનેસ એ અદિતિ એ અનંત ચેતનાએ ફરીથી પોતાની અંદર પુરાણોની અંદર આવે છે બાર આદિત્યોનું સર્જન કર્યું એ દેવોનું સર્જન કર્યું હવે એ દેવો એની પૂર્વેના આ દેવો હતા કારણ કે આ પણ પરમાત્મામાંથી જ આવેલા છે ને એટલે એ પૂર્વે દેવો કહેવાયા એટલે વેદની અંદર આને પૂર્વે દેવો કહેવામાં આવે છે દે ટર્ન ઇટ વસુરસ દે ટર્ન ઇટ વસુરસ એ લોકો અસુરમાં ફેરવાઈ ગયા અને આ નવા દેવો તે દેવો કહેવાયા અને તેથી કરીને વિશ્વની અંદર જે કોઈ પણ ઘટના બને છે એ ઘટના હંમેશા આ દેવો અને આ પૂર્વે દેવો એટલે અસુરો એ બેના સંઘર્ષમાંથી કોઈ પણ ઘટના ઘટે છે એટલે આખા એ વિશ્વની અંદર જે કંઈ ઘટના ઘટે છે અને જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિના મૂળની અંદર આ બંને દેવો અને અસુરો એ બંનેનું સંઘર્ષ હોય છે એટલે નાઇટ ઇઝ દેટ ઇનકોન્શિયન્ટ વિચ હેઝ કમ ફ્રોમ ધી સુપ્રીમ કોન્શિયસનેસ એ પરમચેતનામાંથી આવેલું એક પરમાત્માનું એક સર્જન છે આ નાઇટની વાત ફરી પાછા આપણે વેદની અંદર જઈએ એક નાસદીય સુક્ત છે એ નાસદીય સુક્તની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે નાસદા નો સદા તની નાસીદ્રજો નો વ્યુમા પરો યથ કિમા વરીવઃ કોહકસ્ય શર્મન્નબઃ કિમાસિદ ગહન ગભીરમ આ સર્જનની શરૂઆતની અંદર અસત્ પણ નહોતું સત પણ નહોતું કોઈ વસ્તુ નહોતી કોઈ આકાશ પણ નહોતું કોઈ અંબ કોઈ સ્પેસ ઓર ટાઈમ કે કશું જ હતું નહીં ન મૃત્યુરાસિદ અમૃત ન તરી કોઈ મૃત્યુ પણ ન હતું ન અમૃતત્વ પણ ન હતું ન રાત્રિયા અન્ન આસી તે તે વખતે રાત્રિ પણ હતી અને તે વખતે અન્ન એટલે પ્રકાશ કે સૂર્ય પણ હતો એટલે કે દિવસ પણ નહોતો આનીદવાતમ સ્વધયા તદેક તસ્માન્ય પરમચન આસ તમ આસિત તમસા મગરે અંધકાર એ અડાબીડ અંધકારની અંદર વ્યાપ્ત હતો અંધકાર અંધકારથી છુપાયેલો હતો તમ આસિત તમસા ગુહળમગ્રે અપ્રકેત સલિલ સર્વમાં અપ્રકેત સલિલં જ્યાંંગડી વિચાર કે જ્યાંંગળી કશો જ નથી એ પ્રકારનું ના ઈદું તુચ્છેના ભપિહિતમ યદાત્ તપસન્મહિના જાયતેકમ હવે એમાંથી સમવર્તતાધી મનસો રેત પ્રથમ યદાત આ અંધકારની અંદર આ અડાબીડ અંધકારની અંદર જે તમ આસિત તમસા ગુહમગ્રે અંધકાર અંધકારની અંદર નિબીડ એવો અંધકાર હતો એવા અંધકારની અંદર કામસ્તદગ્રેવર્તતાધિ મનસો રેતા પ્રથમ યદાસિત એની અંદર એક કામઃ તદગ્રે સમવર્તતાધી એની અંદર એક ડિઝાયર એક કામના ઉત્પન્ન થઈ અને એ કામના શું હતી મનસો રેતા મનનું બીજ હતું એ કામના એ મનનું બીજ હતું આ અચિતના મહાસાગરની અંદર કંઈક સળવડ્યું અને એ સળવળવાને કારણે એક ડિઝાયર એક એક રિમેમ્બરન્સ એક સ્મૃતિ જાગૃત થઈ અને એ સ્મૃતિએ કામનું રૂપ લીધું અને એ એની પાછળ એ મન કામ કરી રહ્યું હતું કારણ કે એ મનનું બીજ હતું આ આખી સર્જનની શરૂઆત આ રીતે થઈ છે એટલે જ્યારે ઉર્ધ્વમૂળ મધક્ષાખ અશ્વત્થમ પ્રહુર એમ નીચે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ઊર્ધ્વમૂળ કેમ કહીએ છીએ ખરેખર તો આપણે ક્યાંથી જન્મ્યા છીએ આપણે આ અંધકાર જે રાત્રિ છે એ રાત્રિમાંથી જે જળ તત્વ આવ્યું છે એ જળતત્ત્વમાંથી જે પ્રાણતત્વ આવ્યું છે અને પ્રાણતત્વમાંથી જે મન આવ્યું છે એ મનના સર્વ સર્જનો આપણે છીએ એટલે આપણું મૂળ તો અંદર છે નીચે છે તો પછી એમ કહેવાનું કહેવામાં આવ્યું કે અશ્વત્થમ પ્રાહુરવ્યમ ઉર્ધ્વમ ઉર્ધ્વમૂલ મધશા ઉર્ધ્વમાં મૂળ છે એમ કેમ કહેવામાં આવ્યું તો કે આ છે પણ આ રાત્રિ પણ ક્યાંથી આવી અને રાત્રિની અંદર જે આ સમવર્તતાથી મનસો રેતા જે મનનું જે બીજ છે એ ક્યાંથી આવ્યું તો કે એ પાછલા કલ્પોની અંદર પાછળ કલ્પોની અંદર કલ્પ કલ્પ આપણે જાણીએ છીએ આપણી પુરાણ ભાષાની અંદર પાછલા કલ્પોની અંદર જે કંઈ આખું એક સર્જન હતું એ સર્જનની સ્મૃતિ એક કામરૂપે આ અચિતની અંદર જ્યારે સર્જનની શરૂઆત થાય છે ત્યારે અચિતની અંદર ભંડારાયેલી હતી અને એ મનનું એક બીજ રૂપે ત્યાં આગળ હતું અને એમાંથી પછીથી આ કલ્પની શરૂઆતની અંદર આ રેતમાંથી આ ઉત્ક્રાંતિની શરૂઆત થઈ અને એ ઉત્ક્રાંતિને કારણે આપણે જે અત્યારે જે સર્જન જોઈએ છે એ સર્જન થયું એટલે આપણું શરીર આપણો પ્રાણ આપણું મન એમ કહી શકાય કે એનું મૂળ નીચે છે પણ ખરેખર વાત એવી નથી આપણે ઉત્ક્રાંતિની પરિભાષાની અંદર જ્યારે વખત આવશે ત્યારે જોઈશું પણ આ વેદની પરિભાષા છે અને આ વેદની પરિભાષાની અંદર આપણને તુચ્છે ના ખરેખર રાત્રિમાંથી આ આખો કામ સદગ્રે સમવર્તદાદીની વાત કરે છે પણ એ કામ સદગ્રે સમવર્તદાદી મનસો રહેતા પણ એને ઇમ્પેલ કોણ કરે છે એમાંથી આ સર્જનની શરૂઆત કેવી રીતે થાય છે તો કે પરમાત્મા પોતાના સુપ્રીમ હોલોકોસ્ટથી ડિવાઇન મધરનો સુપ્રીમ હોલોકોસ્ટ એ સુપ્રીમ હોલોકોસ્ટને કારણે આ અચિતના મહાસાગરની અંદર કંઈક બંધાય છે અને એ જ્યારે કંઈક બંધાય છે ત્યારે આ જે મન છે જે સ્મૃતિ છે એ સ્મૃતિની અંદર કંઈક સળ વળે છે અને એ સ્મૃતિમાંથી આ જળતત્ત્વ પદાર્થ તત્વ શરૂ થાય છે અને એ જળતત્વને પદાર્થ તત્વ શરૂ થઈ અને પછી જે ઉત્ક્રાંતિની જે બીજા પગથિયા છે એ શરૂઆત થાય છે સો ઇટ ઇઝ ધ સુપ્રીમ હોલોકોસ્ટ તો છે ના ભીતમ પરમાત્મા જાણે પોતાની જાતને શીર્ણ વિશીર્ણ કરી નાખે છે મા ભગવતી પોતાની જાતને શીર્ણ વિશીર્ણ કરી અને આ અચિતના મહાસાગરની અંદર જઈને બેસે છે અને એમાંથી આ ઉત્ક્રાંતિની શરૂઆત થાય છે અને ધ ફર્સ્ટ ઇવોલ્યુટ આઉટ ઓફ ધીસ ઇન્કોન્શન ઇઝ ધ મેટર આ સિમ્બોલની સાથે આ પ્રતિકની સાથે આ રાત્રિનું વર્ણન શ્રી અરવિંદ અહીં કરે છે એટલે જ્યારે શ્રી અરવિંદ એમની કથાની અંદર બે વસ્તુ પેરલ જાય છે એક કથા અને કથાની સાથે એની અંદર રહેલું પ્રતિક તો કથા છે કે સાવિત્રીનું સાવિત્રી જાગે છે કયા દિવસે જ્યારે સત્યવાનનું મૃત્યુ થવાનું છે એ સત્યવાનના મૃત્યુના દિવસે સાવિત્રી જાગે છે અને તે દિવસે જ્યારે જાગે છે ત્યારે જે ઉષા આવે છે અને જે ઉષા રાત્રિમાંથી પરિણત થાય છે એ રાત્રિનું વર્ણન કરતાં કરતાં શ્રી અરવિંદ સૂચન દ્વારા સિમ્બલ દ્વારા પ્રતિક દ્વારા એ આદ્ય રાત્રિનું વર્ણન કરે છે એ આદ્ય રાત્રિનું વર્ણન કરીને આપણી સમક્ષ એ આખી વસ્તુને વર્ણવે છે ઓલમોસ્ટ વન ફેલ્ટ ઓપેક ઇન ઇમ્પેનિટેબલ ઇન ધી સોમ્બર સિમ્બલ ઓફ અર આઈલેસ મ્યુઝ ધી એબિઝમ્સ ઓફ ધી અનબોડીડ ઇન્ફિનિટ ધી એબિઝમ ઓફ ધી અનબોડીડ ઇન્ફિનિટ એ પણ અનંતતા છે રાત્રિ પણ અનંતતા છે જેમ ઉપર શાશ્વત ચેતના એ અનંતતા છે તેમ નીચે રાત્રિ પણ અનંતતા છે સર્વે વચ્ચે પણ અનંતતાઓ છે તો આપણે જેને ફાઇનાઇટ કહીએ છીએ શું છે વિજ્ઞાન આપણને એમ કહે છે કે એ તો આપણી જે સેન્સ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની માયાજાળ છે અને એટલે જ કદાચ શંકરાચાર્ય આ જગતને બ્રહ્મ અને માયા કહ્યું પણ એ વિજ્ઞાન પણ એમ કહે છે કે આ તો ઇન્દ્રિયોની માયાજાળ છે જે આપણને દેખાય છે એ અણુની અંદર પણ એ અણુની અંદર પણ કેટલી બધી સ્પેસ છે કેટલી બધી ખાલી જગ્યા છે અને અણુ એટલે શું એ તો એનર્જી છે અને એ એનર્જી અણુની અંદર અને આ આખા એ પદાર્થ તત્વની અંદર કેવી રીતે જળ તત્વની અંદર આવે છે એ આખી વસ્તુ આપણે મિસ્ટરી છે અને એ મિસ્ટરી એ આ રીતે અહીંયા આગળ ઉત્પન્ન થાય છે શ્રી અરવિંદ આ જ જે નાસદીય સુક્ત છે એ નાસદીય સુક્તને અનુસરી કારણ કે એ આખી વિશ્વની ઘટના છે વિશ્વ જે રીતે આ આવિર્ભાવ પામ્યું છે વિશ્વની અંદર જે રીતે ઉત્ક્રાંતિ આવિર્ભાવ પામી છે એ ઉત્ક્રાંતિની અંદર આ એક ઓરિજિનલ જેને કહીએ કે ઓરિજિનલ કામ સો કામયત બહુ શ્યામ પ્રજા એ કામના એ સંકલ્પ શ્રી ઉપનિષદોની અંદર સો કામયત એમ કહેવામાં આવે છે અને એટલે કેટલીક વખત ફિલોસોફીની અંદર એવું કહેવામાં આવે છે કે મનુષ્ય માત્રની અંદર આ કામના કેમ છે તો કે એ ઓરિજિનલ કામના હતી ને માટે આ કામના છે પણ એવું નથી એ ઓરિજિનલ કામના એ કામના હંમેશા આપણા વ્યક્તિત્વની અંદર પણ કામના સિવાય આપણે કોઈ કામ કરી શકતા નથી આ ઇટ ઇઝ એફેક્ટ ઓફ અવર મિકેનિઝમ એ કામનાને કારણે આપણી અંદર એક ફેથ સિસ્ટમ હોય છે એ ફેથ સિસ્ટમમાંથી એક બિલીફ સિસ્ટમ ઉત્પન્ન થાય છે અને બિલીફ સિસ્ટમ આપણને મનને ઇમ્પેલ કરે છે અને મનને જ્યારે ઇમ્પેલ કરે છે ત્યારે આપણે કામ કરીએ છીએ એટલે સંકલ્પ આપણા નભુભાઈ દ્વિવેદીએ આપણને કહ્યું કે વિચાર એ સર્વકાર્યનો રાજા છે વિચાર વગર કોઈ કાર્ય થતું નથી કાર્યની અંદર કોઈ વિચાર રહેલો છે પણ વિચારની પાછળ આપણી અંદર બિલીફ સિસ્ટમ માન્યતા રહેલી છે માન્યતાની પાછળ જેને આપણે કહીએ કે આપણી અંદર શ્રદ્ધા રહેલી છે અને એ શ્રદ્ધાની પાછળ આ કામના કોઈક કરવાની તમન્ના એ કંઈક કરવાની તમન્ના એ શ્રદ્ધારૂપે પરિણત થાય છે એ શ્રદ્ધા આપણી અંદર મનની અંદર એક માન્યતા રૂપે પરિણત થાય છે અને માન્યતામાંથી વિચારનો જન્મ થાય છે સંકલ્પનો જન્મ થાય છે અને એ સંકલ્પ કાર્યની અંદર પરિણત થાય છે સો હંમેશા જીવનની અંદર જે કંઈક થાય છે એની પાછળ આ અંદર રહેલો જે ઓરિજિનલ સંકલ્પ એ પરમચેતનાની અંદર એ પરમ સંકલ્પ રૂપે છે સો કામય દ બહુશ્યામ પ્રજાએય પણ એ સંકલ્પ આપણી અજ્ઞાનની રાત્રિની અંદર કામનાનું રૂપ લે છે અને તેથી એ ડિઝાયર છે પણ એ ડિઝાયર એ કામનાનું પ્રતિબિંબ છે ઓરિજિનલ કામનાનું પ્રતિબિંબ છે અને ઓરિજિનલ કામના ભૂમા માટેની છે વિશ્વ વિશાળતા માટેની છે એટલે એ કામના જ્યારે આપણી અંદર વિકૃત રૂપ લઈને ડિઝાયર રૂપે આવે છે ત્યારે પણ એ કામનાને કોઈ સંતોષ થતો નથી કારણ કે હી ઇટ વોન્ટ્સ મોર એન્ડ મોર મોર એન્ડ મોર ઇટ ઇઝ નેવર સેટિસફાઈડ ઓફ ધી ગેઇન્સ ઓફ ધી ફાઇનાઇટ એ આગળ આવશે આપણે વાત કરીશું સો સમથિંગ ઇન ધ ઇન્સ્ક્રુટેબલ ડાર્કનેસ સ્ટર્ડ Something in this inscrutable darkness stirred, a nameless movement, an unthought idea, insistent, dissatisfied, without an aim, something that wished but knew not how to be, teased inconscient to vague ignorance. Agnan. જ્યારે પ્રકાશ આવે છે અને એ પ્રકાશ અચિતને પલાળે છે ત્યારે એમાંથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે અજ્ઞાન એટલે શું આપણે કહીએ કે હું અજ્ઞાન છું એ અજ્ઞાનનું જ્ઞાન તો થયું ને એ અજ્ઞાનનું જ્ઞાન કોને કેવી રીતે થયું પ્રાણીને જ્ઞાન છે કે હું અજ્ઞાની છું પ્રાણીને કોઈ જ્ઞાન નથી કે હું અજ્ઞાની છું જળતત્ત્વને કંઈ જ્ઞાન નથી કે હું અજ્ઞાની છું મનુષ્યને કેમ જ્ઞાન છે કે એ પોતે અજ્ઞાની છે કારણ કે સમથિંગ ટીઝડ ઇનકોન્શિયન્ટ એન્ડ ઇટ વેક્સ ઇગ્નોરન્સ એટલે અચેતની રાત્રિમાંથી અજ્ઞાનનો જન્મ થાય છે એ છે એ વાત કરે છે એ થ્રો ધેટ કેમ એન્ડ અનશે કોન્શિયસનેસ ડિઝાયર્ડ લાઈટ એ બ્લેન્ક પ્રિશિયન્સ યર્ન્ડ ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ એ થોટ વોઝ સોન ઇન ધ અનસાઉન્ડેડ વર્લ્ડ એ સેન્સ વોઝ બોર્ડ વિદ ઇન ડાર્કનેસ ડેપ્સ એ મેમરી ક્વિવર્ડ ઇન ધી હાર્ટ ઓફ ટાઈમ કાળના હૃદયની અંદર એક સ્મૃતિ જાગી મનસો રહેતા પ્રથમ યથાશીત એઝ ઇફ એ સોલ લોંગ ડેડ વેઆર મૂવડ ટુ લીવ બટ ધ ઓબ્લિવટ સક્સીડ ધો ફોલ હેડ બ્લોટેડ ધ ક્રાઉડેડ ટેબલેટ્સ ઓફ ધી પાસ્ટ એન્ડ ઓલ ધટ વોઝ ડિસ્ટ્રોઇડ મસ્ટ બી રીબિલ્ટ એન્ડ ઓલ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર માણસનો જન્મ થાય ત્યારે શું થાય છે માણસનો જન્મ થાય ત્યારે જે આત્માનું જગત છે એ આત્માના જગતમાંથી એ પોતે જુએ છે જગતની અંદર કે મારે ક્યાં જવાનું છે એને પોતે આવતા જન્મની અંદર શું કરવાનું છે એનું જ્ઞાન પણ છે પણ જ્યારે એ જન્મ લે છે અને જન્મ લઈને અહીંયાગળી જાગ્રત થાય છે ત્યારે શું થાય છે એ સ્મૃતિ જતી રહે છે ધ ઓબ્લિવ દેટ સક્સીડ ધ ફોલ એવી રીતે પરમચેતના એ પરમચેતના આ રાત્રિની મેટ્રિક્સની અંદર નાઇટની મેટ્રિક્સને જ્યારે કૂદકો મારે છે જ્યારે એનું અવતરણ થાય છે ત્યારે એ ઓબ્લિવિયન એ એને લીધે એ સર્વ વસ્તુ ભૂલી જાય છે અને તેથી સ્ટ્રેઇન્ડ એ પોતાની જાતને એનો સ્ટ્રેઇન કરે છે અને એ એ આખી સ્મૃતિને જાળવવા સ્મૃતિને લઈ જવા માટે કરે છે ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર સર્વ વસ્તુઓ શક્ય છે જો પરમાત્માનો સ્પર્શ પામી શકાય તો તો આ કાર્ય છે આ કાર્ય શું છે કે આ રાત્રિની અંદર જે એક સ્મૃતિ રહેલી છે જે એક મનનું બીજ છે એ મનના બીજમાંથી હવે પ્રાણ અને શરીર અને મનનો વિકાસ કરવાનો છે આ બધી વસ્તુઓનો જે ઉત્ક્રાંતિ કરવાની છે અને એમાંથી શું કરવાનું છે શો કામય દ બહુશ્યામ પ્રજાએય આની અંદર જ બધું બીજ છે બહુશ્યામ પ્રજાએય હું કોણ છું તો કે હું આનંદ ઘન સદઘન ચિદઘન અને આનંદઘન સ્વરૂપ છું એ બહુરૂપ બનું હું બહુરૂપ બનું એનો અર્થ શું થાય હું જ્ઞાન સ્વરૂપ છું એ મારા અનંત રૂપોની અંદર હું એ જ્ઞાનને વિકસાવું હું ચિદઘન છું મારા અનંત સ્વરૂપોની અંદર હું એ હું એ ચેતનાને વિકસાવું હું આનંદ ઘન છું એ આનંદઘન મારા બહુરૂપોની અંદર હું એ આનંદને વિકસાવું માટે ઉપનિષદે કહ્યું આનંદ આ ખલ્યુમાની એ ખલુમાની ભૂતાની જાયંતી આનંદીને જાતાની જીવંતી આનંદ પ્રયંતિ અભિસમ એટલે પરમાત્માએ આ જગતનું સર્જન આનંદમાંથી કરેલું છે એ આનંદથી આગળ ચાલી રહ્યું છે અને એ આનંદ તરફ જઈ રહ્યું છે કારણ કે પરમાત્મા પોતાનો ચિદઘન અને સદઘન આનંદને પોતાના અનેક રૂપોની અંદર માણવાની માટે માગે છે આ પરમાત્માનું બીજ છે સૌ કામએ તો બહુશ્યામ પ્રજાએ એટલે એ આ આખી વસ્તુ કરવાની છે જગતની અંદર જે પરમાત્માના આનંદને પરિસ્ફુટ કરવાનો છે એની અંદર એને અવતરણ કરાવવાનું છે અને એ અવતરણ કરાવી પોતે બહુરૂપ આનંદ રૂપે બહુરૂપી આનંદરૂપે આ જગતની અંદર રાસ લીલા રમે એ પ્રકારની ભાવના એ પ્રકારનું સ્વપ્ન પરમાત્માએ આપણે માટે સેવ્યું છે ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર જો પરમાત્માનો સ્પર્શ હોય તો આ બધું થઈ શકે હવે શ્રી અરવિંદ ફરી પેલી ઉષાની સાથે વાત કરે છે અને એ ઉષા જેમ જેમ જાગે છે જેમ જેમ એનો આવિર્ભાવ વધારેને વધારે થાય છે ધી ડાર્કનેસ ફેલ્ડ એન્ડ સ્લીપ લાઈક એ ફોલિંગ ક્લોક ફ્રોમ ધી રિક્લાઇનિંગ બોડી ઓફ એ ગોડ જાણે પરમાત્મા ઢીલી રહ્યા છે અને પરમાત્મા ઢીલી રહ્યા છે એમના સ્વરૂપનું દર્શન થતું નથી એમનું મુખારવિંદ ઢંકાઈ ગયું છે અને જાણે ઉષા એ રાત્રિના અંધકારની અંદર સૂતેલા પરમાત્માના ઉપરનો જે જામો છે એ જામો જેમ દૂર કરે તેમ આ ઉષાએ વિશ્વની અંદર જે ડાર્કનેસ ફેલ્ડ એન્ડ સ્લીફ્ટ લાઈક એ ફોલિંગ ક્લોક ફ્રોમ ધ રિક્લાઇનિંગ બોડી ઓફ એ ગોડ ઇરિડેશન વિથ ધ ગ્લોરી ઓફ ધી અનસીન ડોન બિલ્ટ હર ઓરા ઓફ મેગ્નિફિસન્ટ હ્યુઝ એન્ડ ઇટ્સ સીડ ઓફ ગ્રાન્ડિયર ઇન ધી અવર્સ ઉષાએ બિલ્ટર ઓર ઓફ મેગ્નિફિસન્ટ હ્યુઝ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર આકારો અને એવા સુંદર રોજના રોજ નવા નવા આકારો આપણે જો સવારના પરમાં જઈએ તો આપણું મન બિલકુલ પ્રફુલ્લિત થઈ જાય એવા ઉષાના જે અનેક રૂપો છે એ ઉષાના અનેક રૂપોને મેગ્નિફિસન્ટ હ્યુઝ એન્ડ બેરીડિટ્સ ગ્રાન્ડિયર અને એની ભવ્યતા એને સમયની અંદર કાળની અંદર ક્ષણોની અંદર વાવી દીધી ઓલ ગ્રુ એ કોન્સિક્રેસન એન્ડ એ રાઇટ આને લીધે ઉષાના આગમનને લીધે સવારની પહોરની અંદર જ્યારે ઉષા જાગે છે અને આ સર્વ વસ્તુઓ જાગે છે ત્યારે સર્વ વસ્તુઓ જાણે કે એક પરમાત્માના પ્રાર્થના રૂપ બની જાય છે પરમાત્માના આત્મનિવેદન રૂપ બની જાય છે એનું વર્ણન શ્રી અરવિંદ કરે છે ઓલ ગ્રુ એ કોન્સિક્રેશન સર્વ આત્મનિવેદન રૂપ બની જાય છે એને રાઇટ રાઈટ મીન્સ એક એક વિધિ એક વિધિરૂપ બની જાય છે અને શ્રી અરવિંદે કેટલી સુંદર આ આખી વાત લખી છે

અને સ્વર્ગ એ બેની વચ્ચે એક લિંગ રૂપે આ વાયુ જાણે કે વાઈ રહ્યો હતો ધી વાઇડ વિંગડ હિમ ઓફ અ ગ્રેટ પ્રિસ્ટલી વિન્ડ પુરોહિત રૂપે આ પવન હતો અને એ પવનનો દેવ એ વાઈડ વિંગડ હિમ એનો જંગલમાંથી જ્યારે આ પવન વાય ત્યારે જાણે કે એના રસલ જે પાંદડાઓ હાલે અને એ પાંદડાઓ હાલેમાંથી જે એક મધુર સંગીત ઉત્પન્ન થાય એ જાણે વાયુએ ગાયેલું પરમાત્માનું એક સ્તોત્ર સંગીત છે એવી કલ્પના શેર કરી છે ધી વાઇડ વિંગડ હિમ ઓફ અ ગ્રેટ પ્રિસ્ટલી વિન્ડ એરોઝ એન્ડ ફેલ્ડ પોન ધી ઓલ્ટર હિલ્સ આ પર્વતો જાણે વેદી છે અને વેદી ઉપર જ્યારે આપણે પ્રાર્થના કરીએ પરમાત્માની વેદી ઉપર જાણે આપણે પ્રાર્થના કરીએ અને ત્યાં આગળ આપણી પ્રાર્થના જાય અને ત્યાં આગળ એ સમાઈ જાય તેવી રીતે આ વાયુએ આ પવને જે પ્રાર્થના કરી એ પ્રાર્થના એ ઓલ્ટર હિલ્સ એ પર્વતના જે પર્વતની વેદી ઉપર એ એ સમાઈ ગઈ પવન જાય એ પર્વ પવનને કોણ રોકે પર્વતો હિલ્સ એ એને રોકી દે એટલે ત્યાં આગળ ઇટ ફેઇલ્ડ એન્ડ ગ્રેટ પ્રિસ્ટલિવ ઇન્ડ એરોઝ એન્ડ ફેઇલ્ડ અપોન ધી ઓલ્ટર હિલ્સ ધી હાઈ બાઉઝ સ્પ્રેડ ઇન ધ રિવિલિંગ સ્કાય જાણે કે વૃક્ષો એ વૃક્ષો જાણે કે પોતાના હાથ ઊંચા કરી અને પરમાત્માની પ્રાર્થના કરી રહ્યા હતા શ્રી માતાજીએ આ આખી વાત આપણને કરી છે કે પ્રકૃતિ તમે જંગલની અંદર જાઓ અને જંગલની અંદર જુઓ ગાઢ જંગલની અંદર ને એ જંગલની અંદર વૃક્ષો જાણે એકબીજાની અંદર સ્પર્ધા કરી રહ્યા હોય છે અને એ સ્પર્ધા શેને માટે હોય છે બધા વૃક્ષોથી આગળ જઈ અને સૂર્યને સૂર્યના કિરણોને પામવાની સ્પર્ધા હોય છે વેલાઓ એની ઉપર ચડે છે અને સૂર્યને પામવાની પ્રાર્થના કરે છે આ પ્રકૃતિની અંદર પણ પરમાત્માના પ્રકાશ માટે વિજ્ઞાનીઓને એમ કહે છે કે ભાઈ એને ફોટોસિન્થેસિસ કરવું છે માટે ફોટોસિન્થેસિસ માટે એ કરે છે પણ એ વિજ્ઞાનની ભાષા છે આ અધ્યાત્મની ભાષા જે જે પ્રકૃતિને માણવાની જે ભાષા છે જે એક સાહિત્યકારની ભાષા છે તે આ છે એ એક ગૂઢ રહસ્ય છે કે પ્રકૃતિની અંદર આ વૃક્ષો જાણે કે પોતે પ્રકાશને આમવાને માટે પ્રકાશને પામવાને માટે એકબીજાની સાથે સ્પર્ધા કરી રહ્યા છે અને પોતાને ઊંચાને ઊંચા બનાવી રહ્યા છે પુષ્પો એ પ્રકૃતિ એ પરમાત્માને કરેલી પ્રાર્થના છે શ્રી માતાજી કહે છે અને તેથી પુષ્પોને અનેક નામો આપવામાં આવ્યા છે શ્રી અરવિંદ આશ્રમની અંદર તુલસીને ભક્તિ સૂર્યમુખીને સૂર્ય તરફ હંમેશા રહે છે એટલે સૂર્યમુખીને એ પ્રકારના નામ આપવામાં આવ્યા છે દરેક પુષ્પને આ આધ્યાત્મિક નામ આપવામાં આવ્યા છે કારણ કે એ પુષ્પો એ પરમાત્માનું પ્રતિક એ પરમાત્માને કરાતી પ્રાર્થના છે પ્રકૃતિ દ્વારા કરાતી પ્રાર્થના છે આપણે આગળ સાવિત્રીની અંદર જોઈશું એક સુંદર વાત શ્રી અરવિંદે આપણને લખી છે તો પુષ્પો એ રીતે આખી પ્રાર્થના કરી રહ્યા છે પણ છેવટે આ જે ઉષા છે આ ઉષાની ચિત્ર વિચિતતા છે આ ઉષાની અંદર કંઈક નવીન વસ્તુ જાણે આવી રહી હોય એવું આપણને ભાષે છે આ રાત્રિને જ્યારે ઉષા પ્રથમ આવે છે ત્યારે ઉષા જાણે કે સુપ્રભાત લઈને આવે છે અને એ સુપ્રભાત ની અંદર અનેક પ્રકારના કલર્સ અનેક પ્રકારની રચનાઓ અને એ રચનાઓ આપણી અંદર કંઈક નવીન ચેતનાની જાગૃતિ કરાવે છે પણ એ છેવટે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એ ઉષા અલોપ થઈ જાય છે અને પછીથી સૂર્યના કિરણો અને ડે દિવસ આપણી અંદર આવે છે ઓનલી લિટલ ધ ગોડ લાઇટ કેન સ્ટે આ ઉષાની પાછળ જે ચિત્ર વિચિત્ર રંગોની પાછળ જે આખી એક નૂતન નવરચનાની પાછળ જે કંઈક અચિંત્ય રહેલું છે ઉષાની આપણે દર્શન કરીએ ઉષાને આપણે માણીએ તો કંઈક અચિંત્ય કંઈક ઇનેફેબલ એવું આપણને દર્શન થાય છે એવી કંઈક ભાવના થાય છે એ ભાવના જ્યારે ઉષા જતી રહે છે અને સૂર્યનો પૂર્ણ ઉદય થાય છે ત્યારે કે જાણે એ જતું રહે છે એવું થાય છે ઓનલી અ લિટલ ધ ગોડ લાઇટ કેન સ્ટે સ્પિરિચ્યુઅલ બ્યુટી ઇલ્યુમિનિંગ હ્યુમન માઇન્ડ હ્યુમન સાઇટ લાઇન્સ વિથ પેશન એન્ડ મિસ્ટરી મેટર્સ માસ્ક એન્ડ સ્કોન્ડર્સ ઇટર્નિટી ઓન એ બીટ ઓફ ટાઈમ આ શાશ્વતી ઉષા એ પોતાને એક ક્ષણની અંદર એક ક્ષણની અંદર એ શાશ્વતીને જાણે કે ખર્ચી નાખે છે ઓન એ બીટ ઓફ ટાઈમ આવી શાશ્વતી અને અનંતતા આવા અનેક વાક્યો શ્રી સાવિત્રીની અંદર આપને જોવા મળશે ધ મેસેજ સીઝડ એન્ડ વેઇન્ડ ધ મેસેન્જર આ ઉષાનો જે સંદેશ આપણી પાસે આવ્યો જે અચિંત્યનો સંદેશ આવ્યો એ સંદેશ હવે પૂર્ણ થઈ ગયો એન્ડ વેન્ડ ધી મેસેન્જર અને જાણે ઉષા લુપ્ત થઈ ગઈ અને હવે દેર વોઝ એ લાઇટ ઓફ અ કોમન ડે સામાન્ય દિવસ જાણે ઉગ્યો હોય એ સામાન્ય દિવસ આવ્યો ઓલ સ્પ્રેંગ ટુર અનવેરિંગ ડે એક્સ ધી થાઉઝન્ડ પીપલ્સ ઓફ સોઇલ એન્ડ ટ્રી ઓબેઇડ ધી અનફોર્સિંગ ઇન્સ્ટન્ટ અર્જ એન્ડ લીડર હિયર વિથ ઇઝ અનસર્ટન માઇન્ડ મનુષ્ય કોણ છે અહીંયા આગળ પૃથ્વી ઉપર એક નેતા છે આ જીવંત જગતની અંદર એ નેતા છે એ આ જીવંત જગતનું નેતા છે આ પૃથ્વી ઉપર સૌથી આગેવાન અગ્રેસર એવો મનુષ્ય છે તો એ એન લીડર હિયર વિથ ઇસ અનસર્ટન માઇન્ડ એની અંદર હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે એ પોતે નક્કી નથી કરી શકતો કે અહીંયા આગળ શા માટે આવ્યો છે આ જગત શેને માટે છે એ શેને માટે જીવી રહ્યો છે એની અંદર કોઈ ચેતના છે એની અંદર કોઈ ભાવના છે એ ભાવના શેને માટે છે એની કોઈ એ નિશ્ચિતતા નથી કરી શકો એન્ડ લીડર હિયર વિથ ઇઝ અનસર્ટન માઇન્ડ એલોન હુ સ્ટેર્સ એટ ધી ફ્યુચર્સ કવર્ડ ફેસ આવતીકાલે શું થવાનું છે આપણને ખબર નથી આવતા વર્ષની અંદર શું થવાનું છે ખબર નથી આવતા યુગની અંદર શું થવાનું છે આપણને ખબર નથી એલોન હુ સ્ટેર્સ એટ ધ ફ્યુચર્સ કવર્ડ ફેસ મેન લિફ્ટેડ અપ ધી બર્ડન ઓફ ઇઝ ફેટ અને માણસ અંદર જાગે છે અને એ જાગીને પોતે પોતાના ભવિષ્ય પોતાની નિયતિ એનો ભાર સવારની અંદર ઉઠી પોતાના ખભાની અંદર એ ભાર લઈ અને દિવસની યાત્રા શરૂ કરે છે આ શ્રી અરવિંદનું જે પ્રથમ પ્રતિકાત્મક ઉષાહનું જે ફર્સ્ટ પેસેજ છે પાંચ પાનનો એની અંદરથી કંઈક આપણે થોડું વાંચમન કર્યું અને હવે એ આપણને સમક્ષ સાવિત્રીનું ઇન્ટ્રોડક્શન કરે છે એન્ડ સાવિત્રી ટુ અવોક એમોંગ ધીસ ટ્રાઇબ્સ આ માનવ જાતિની અનેક જાતિઓ જે જાગી એની અંદર સાવિત્રી પણ જાગી હવે સાવિત્રીનું પ્રથમ દર્શન આપણને સાવિત્રીની પ્રથમ ચરિત્ર ચિત્રણ આપણી સમક્ષ શ્રી અરવિંદ કરે છે અકીન ટુ ધ ઇટર્નિટી વેન્સ શી કે સાવિત્રી છે સૂર્યની પુત્રી છે સૂર્ય વેદની અંદર એમ કહેવામાં આવ્યું છે સૂર્ય આત્મા જગતસ્ત સુસ સૂર્ય સ્થાવર જંગમ વસ્તુઓનો આત્મા છે સૂર્ય શ્રી અરવિંદના પૂર્ણયોગની અંદર જે અનેક સિમ્બોલિઝમ અનેક પ્રતિકાત્મક વસ્તુઓ છે એની અંદર સૂર્ય એ અતિમાનસનું પ્રતિક છે સૂર્ય એ અતિમાનસનું પ્રતિક છે એટલે એ સવિતા સૂર્યનારાયણ આ જગતનું સર્જન કરે છે અને એ જગતનું સર્જન કરીને જગતના ઉદ્ધારને માટે સૂર્યમાંથી આ જગત જન્મે છે સૂર્ય એને પોલે પોષે છે પાળે છે એટલે એ પુષન્ન છે અને એ સૂર્ય આ પૃથ્વીને પ્રકાશ તરફ લઈ જવા માટે પોતાનામાંથી સાવિત્રી પોતાની પુત્રીને અહીંયા આગળ મોકલે છે અને એ સવિતા સૂર્યનારાયણની આરાધના આપણે યુગોથી કરતા આવ્યા છે સાવિત્રી અને ગાયત્રીની ના મંત્રો દ્વારા એ સૂર્યની પુત્રી અહીંયા આગળ આવે છે અકીન ટુ ધ ઇટર્નિટી વેન શી કેમ જે શાશ્વતીમાંથી તે આવી હતી એના સ્વરૂપવાન અકીન ટુ ધ ઇટર્નિટી શી કેમ નો પાર્ટ શી ટુક ઇન ધી સ્મોલ હેપીનેસ લોકો જે પોતાનો ભાર અજાણ્યા આખા ભાવિને જાણતા નથી પણ જે પોતાની નિયતિ પોતાનો ફેટ એનો ભાર લઈને જે લોકો જાગ્યા એની અંદર સાવિત્રી પણ જાગી પણ સાવિત્રી વોઝ ડિફરન્ટ એમ શેરવિન કહે છે એ માઇટી સ્ટ્રેન્જર ઇન ધી હ્યુમન ફિલ્ડ ધી એમ્બોડિડ ગેસ્ટ વિધિન મેડ નો રિસ્પોન્સ સાવિત્રી આ રીતે જાગી અને સાવિત્રીનું પ્રથમ ચરિત્ર ચિત્રણ આપણને શેરવિંદ કહે છે પણ ઇન વેન નાવ સીમ્ડ દેટ સ્પ્લેન્ડિડ સેક્રિફાઈસ એ પ્રોડિગાલ ઓફ રીચ ડિવિનિટી એની અંદર જે દિવ્યતા હતી એ દિવ્યતાને ઉડાવપણે અહીંયા આગળ વહેંચવા માટે આવી હતી હર સેલ્ફ એન્ડ ઓલ શી વોઝ શી હેડ લેન્ટ ટુ મેન હોપિંગ હર બિગર ગ્રેટર બિંગ ટુ ઇમ્પ્લાન્ટ દેર ઇન ધેર બોડીઝ લાઈવ ઇઝ એક્લિમિટાઈઝ દેટ હેવન માઇટ નેટિવ ગ્રો ઓન મોર્ટલ સોઇલ એ પોતાની રીચ ડિવિનિટી પોતાની પ્રચુર દિવ્યતાને એ અહીંયા આગળ વહેંચવા માટે આવી હતી એ છૂટે હાથે વેચવા આવી હતી અને છૂટે હાથે વેચવા આવી હતી શા માટે હોપિંગ ટુ ઇમ્પ્લાન્ટ પૃથ્વી ઉપર વૈકુંઠ વિહરતું કરવા ધારી યુગે યુગે આ અવની ઉપર થતા અવતારી પૂર્ણ યોગ વિજ્ઞાનની સુભગ સિદ્ધિ એ શોભતા શ્રી અરવિંદ કલેવરે એ પ્રભુ નિકટ પ્રગટ થતા પૃથ્વી ઉપર વૈકુંઠ વિહરતું કરવા ધારી આ શ્રી અરવિંદના પૂર્ણ યોગની એકમાત્ર ગોલ એકમાત્ર લક્ષ્ય છે પૃથ્વી ઉપર વૈકુંઠ અને ગોલોકનું સર્જન કરવું ગોલોકને પૃથ્વી ગોલોકને વૈકુંઠમાં જવું નહીં આ પૃથ્વીથી થાકેલા હરેલા અજ્ઞાન એવા જીવાત્મા રૂપે અહીંયાથી નાસી જવું નહીં નિર્વાણની અંદર ગોલોક અને વૈકુંઠના જગતની અંદર જઈને પરમાત્માની સાથે તાદ્રુપ ચતુર્વિધ મુક્તિને આ અવની ઉપર થતા અવતારી પૂર્ણ યોગ વિજ્ઞાનની સુભગ એ શોભતા શ્રી અરવિંદ કલેવરે એ પ્રભુ નિકટ પ્રગટ થતા પણ હોપિંગ હર ગ્રેટર બિંગ ટુ ઇમ્પ્લાન્ટ દેટ હેવન માઇટ નેટિવ ગ્રો ઓન મોટલ સોઇલ શે અરવિંદના યોગનું આ એક ચરમ લક્ષ્ય છે કે અહીંયા આગળ શે અરવિંદ કોઈ ઇમ્પોઝિશન કરવા માગતા નથી એટલે ઇમ્પોઝિશન એટલે ઇમ્પોઝિશન કર્યા વગર કોઈ પ્રગતિ થતી નથી એક વસ્તુ પણ એ ઇમ્પોઝિશન મસ્ટ ગ્રો નેટિવલી ઓન અર્થ એટલે આ મનુષ્ય એ આ ઉર્ધ્વ જગતોમાંથી આવેલો છે એનું સર્જન ઉર્ધ્વ જગતોમાંથી આવેલું છે ચત્વારો મનવસ્થા મદભાવા માનસાતા એશા લોક ઇમા પ્રજા આ ચાર મનુઓ એ ઉપરથી પરમાત્માનું સર્જન છે એ પરમાત્માના સર્જન રૂપે મનુ અહીં આવ્યો છે અને મનુના વંશજો આપણે માનવો એ ઉર્ધ્વમાંથી આવેલા છે પણ એ પૃથ્વી ઉપર આવેલા છે પણ પૃથ્વી ઉપર આવીને આપણે કંઈક કર્યું છે વી હેવ ઇન્ટીગ્રેટેડ અવર સેલ્સ વિથ સોઇલ એન્ડ ધેટ

જેની આજુબાજુ આપણું સર્વ મન પ્રાણ અને શરીર એની આજુબાજુ ગોઠવાયેલું છે એ આપણી અંદર રહેલું આપણી સત્તાનું કેન્દ્ર છે અને એ સત્તાનું કેન્દ્ર આ પૃથ્વી ઉપર જ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને માટે અત્યાર સુધી આપણા સાહિત્યની અંદર આધ્યાત્મિક સાહિત્યની અંદર એમ કહેવામાં આવ્યું કે આ પૃથ્વી ઉપર જન્મ લેવો એ દેવોને માટે પણ દુર્લભ છે દેવોને પણ પોતાની પ્રગતિ કરવી હોય તો એમને પણ આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે આ પૃથ્વી ઉપર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આ બધાની પાછળની ભાવના શું છે તો કે પરમાત્માનું રિટાઈપલ બિંગ એ દેવો છે દેવો મા ભગવતીએ પોતાની ચેતનામાંથી સર્જેલા છે પણ શ્રી અરવિંદે લાઈફ ડિવાઈની અંદર સુંદર વાત કરી છે શ્રી અરવિંદ એમ કહ્યું કે સર્વ જીવંત આત્માઓની અંદર મનુષ્ય જ એવો આત્મા છે કે જે કશાથી સંતોષ પામતો નથી પ્રાણી પોતાની રોજની જરૂરિયાતથી સંતોષ પામે છે દેવો પોતાના વૈભવોથી સંતોષ છે પણ આ બ્રહ્માંડની અંદર જે સજીવ આત્માઓ છે એ સજીવ આત્માઓની અંદર માનવ સૌથી વધારે અસંતોષી છે કારણ કે હી ઇઝ ધી યુનો એને સેક્રેટ ડિઝાયર એની અંદર છે એક ભવ્ય પવિત્ર એવી તૃષા એની અંદર રહેલી છે અને એ પવિત્ર તૃષા જ્યાં સુધી એ ભૂમાને પ્રાપ્ત ન કરે જ્યાં સુધી પરમ તત્વને પ્રાપ્ત ન કરે જ્યાં સુધી એ વિશાળતાને પ્રાપ્ત ન કરે જ્યાં સુધી એ અપ્સલ્યુટને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને કોઈ સંતોષ થતો નથી પણ જ્યાં સુધી એ અજ્ઞાનમાં છે ત્યાં સુધી એના રમકડાથી સંતોષ પામવાનો પ્રયત્ન કરે છે આ ધેટ આ આખી વસ્તુ એટલે કે ધ ઇન્ટિગ્રેશન આ પૃથ્વી ઉપર એક નિયમ રૂપે જેમ મનનો નિયમ આ પૃથ્વી ઉપર આવ્યો જેમ પ્રાણનો નિયમ આ પૃથ્વી ઉપર આવ્યો પ્રાણનું સર્જન આ પૃથ્વી ઉપર થયું મનનું સર્જન જેમ આ પૃથ્વી ઉપર થયું તેમ અધ્યાત્મનું સર્જન દિવ્યતાનું સર્જન આ પૃથ્વી ઉપર થવું જોઈએ આપણે પૃથ્વીથી બહાર જઈ અને કોઈ દિવ્યતાને પ્રાપ્ત કરવી એ સારી વાત છે સારી વાત છે પણ એ પરમાત્માનો સંકલ્પ નથી એ પરમાત્માનો સંકલ્પ નથી પરમાત્માનો સંકલ્પ એ છે યાથા તથ્યથોર્થાન શાશ્વતી શાશ્વતીભ્ય સમાભ્ય શાશ્વતી શાશ્વત સમાઓથી પરમાત્માએ જે પોતાના છઠ્ઠીના લેખની અંદર પોતાના જીનેટિક કોડની અંદર પરમાત્માએ લખી રાખ્યું છે કે આ પ્રમાણે મનુષ્યનું સર્જન અને આ પ્રમાણે દિવ્યતાનું સર્જન આ પૃથ્વી ઉપર થશે એ પરમાત્માનો પરમ સંકલ્પ છે આ પૃથ્વી ઉપર દિવ્યતાને લઈ આવવાની છે આ પૃથ્વી ઉપર દિવ્યતાનું સર્જન કરવાનું છે અને એ પૃથ્વી ઉપર દિવ્યતાનું સર્જન કરવાને માટે ધ ઇન્ટિગ્રેશન પૂર્ણતા આ પૃથ્વીના નેટિવ નિયમ પ્રમાણે અહીં આધ્યાત્મનો જન્મ થવો જોઈએ આપણે એમ કહી શકીએ આપણા ભૂતકાળની તપાસીએ આપણા અધ્યાત્મના ભૂતકાળની તપાસીએ એ અધ્યાત્મના ભૂતકાળની તપાસીએ તો આપણને એમ ચોક્કસ લાગશે કે અત્યાર સુધીની આપણી આખી એ અધ્યાત્મ શાસ્ત્ર આપણી આધ્યાત્મિક એફર્ટ આપણી તપસ્યા વોઝ એન ઇમ્પોઝિશન ઓન ધી અર્થ ઇટ વોઝ નોટ ઇન ઇન્ટીગ્રેશન અને હું બહુ સભાનપૂર્ણ કહું છું દાખલા તરીકે એક સહેજ દાખલો આપવા માટે મનુષ્યનું મન અહીં આવ્યું મન આવ્યા પછી શું થયું માણસ તરત વિચારતો થઈ ગયો માણસ તરત એણે એને જેને કે ઇન્ટેલેક્ટની બુદ્ધિનો વિસ્તાર કર્યો એણે બુદ્ધિના સર્જનો કર્યા નહીં માણસ જ્યારે પ્રથમ આવ્યો જ્યારે મન અહીં આવ્યું ત્યારે વોટ વોઝ ધી એફર્ટ ઓફ માઇન્ડ ટુ સર્વ બોડી વોટ વોઝ ધી એફર્ટ ઓફ માઇન્ડ ફર્સ્ટ જ્યારે મન અહીં આવ્યું ત્યારે મને શું કર્યું પ્રાણનું લાલન પાલન કર્યું પ્રાણની જરૂરિયાતોને પોષી શરીરની જરૂરિયાતોને પોષીને એની અંદર મનની મનનો ખર્ચો કર્યો મનનું પોતાનું કંઈક પોતાની અંદર જ્યારે સ્થિર થયો ત્યાર પછીથી બુદ્ધિનો ઉદય થયો અને ત્યાર પછીથી એણે સંસ્કૃતિનો વિકાસ કર્યો અને એ સંસ્કૃતિને સભ્યતાના વિકાસને પરિણામે આજે આપણે બુદ્ધિવાન મનુષ્યો તરીકે દાખલ છે પણ એ ક્યારે થયું જ્યારે કોઈ પણ સર્જન એ પ્રથમ થાય છે ત્યારે એને ઇન્ટીગ્રેશન કરતાં વાર લાગે છે અને એ ઇન્ટિગ્રેશનના પ્રથમ પ્રયત્નરૂપે એ હંમેશા ઇમ્પોઝિશન કરે છે અને એ ઇમ્પોઝિશન કરીને ધીરે 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 એ નીચલા સ્તરોની અંદર નીચલી ભૂમિકાઓની અંદર ઉતરે છે અને એ ઉતરીને એની સાથે ઇન્ટિગ્રેશન કરે છે એની સાથે એકાત્મતા સાધે છે અને એમાંથી ઇટ બીકમ્સ એ નેટિવ લો હિયર સો ઓલ ફર્સ્ટ બિગિનિંગ્સ આર ઓલવેઝ પાર્શિયલ એટલે અત્યાર સુધીની આધ્યાત્મિકતાની અંદર કોઈએ પૃથ્વી ઉપર દિવ્યતાનું સર્જન કરવાની વાત કરી નથી પૃથ્વી ઉપર આ પૃથ્વીને હંમેશા આપણે એમ કહ્યું છે કે આ પૃથ્વી જે આ શરીર છે એ શરીરની અંદર દિવ્યતા લાવી શકાય જ નહીં આ દિવ્યને આ શરીરને કોઈ દિવ્ય બનાવી શકાય જ નહીં કારણ કે પ્રાણ અને શરીર એ બંનેને પ્રાણને ઉછરંખલ ઘોડા તરીકે આપણે છોડી દેતા શરીરને તો એક ભૂખ અને તૃષાથી પીડાતું એક શરીર છે એમ આપણે કહી દીધું અને તેથી આપણે એને છોડી અને અધ્યાત્મના સિદ્ધિને માટે આપણે મન અને મનની પારની જે ચેતનાઓ છે એ ચેતનાઓમાં ઉપર ઉઠ્યા પણ એ ઉપર ઉઠ્યા પછીથી આપણે ફરી પાછા પ્રાણ અને શરીરમાં પાછા આવ્યા નહીં અને પ્રાણ અને શરીરની અંદર પાછા આવીને એનું સર્જન ત્યાં કર્યું નહીં કારણ કે વી વેર વેરી હેપી

શ્રી અરવિંદે ગોડ્સ લેબર નામનું એક કાવ્ય લખ્યું છે ગોડ્સ લેબરના કાવ્યની અંદર એમણે કંઈક આવી વાત કરી છે ધ ટ્રૂથ ઓફ ટ્રુથ મેન ફિયર એન્ડ ડિનાય ધ લાઇટ ઓફ લાઇટ ધે રિફ્યુઝ ટુ ઇગ્નોર ટુ ગોડ્સ દે લિફ્ટ દેર ક્રાય એન્ આલ્ટર ચૂઝ ટ્રુથ ઓફ ટ્રુથ્સ મેન ફિયર એન્ડ ડિનાય જે સત્યોનું પણ સત્ય છે એ માણસ એનાથી ભય પામે છે ટ્રુથ ઓફ ટ્રુથ્સ મેન ફિયર એન્ડ ડિનાય અને એને નકારે છે Light of lights they refuse. To ignorant gods, they lift their cry, and a demon altar choose. <coughs> and a glory of lightning traversing the earth scene, their sun thoughts fading, darkened by ignorant minds, their work betrayed, their good to evil turn, the cross their payment in the crown they gave. Only they leave behind a splendid name. જ્યારે આવા મહાપુરુષો અહીં પૃથ્વી ઉપર આવે છે રામ આવ્યા કૃષ્ણ આવ્યા રામકૃષ્ણ પરમહંસ આવ્યા આવા અનેક મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવ્યા છે અને પૃથ્વી ઉપર આવે છે ત્યારે શું થાય છે ધ ગ્લોરી ઓફ લાઇટનિંગ ટ્રાવર્સિંગ ધી અર્થ સીન સન થોટ્સ ફેડિંગ તેમના સૂર્ય વિચારો એ જીવ છેવટે અસ્તમાં થઈ જાય છે અસ્ત થઈ જાય છે એનો ડાર્કન્ડ બાય ઇગ્નોરન્ટ માઇન્ડ્સ દે વર્ક બી ટ્રેડ દેર ગુડ ટુ ઇવિલ ટર્ન ધ ક્રોસ દેર પેમેન્ટ ઇન ધી ક્રાઉન દે ગેવ ઓનલી દે લીવ બિહાઇન્ડ એ સ્પ્લેન્ડેડ નેમ ખાલી એક નામ મૂકી જાય છે રામકૃષ્ણ આવી ગયા શ્રી કૃષ્ણ આવી ગયા આ પરમાત્મા આવી ગયા વગેરે વગેરે આવી ગયા શ્રી અરવિંદ પણ આવી ગયા દે લીવ બિહાઈન્ડ એ સ્પ્લેન્ડેડ નેમ એ ફાયર હેઝ કમ એન્ડ ટચ મેન્સ હાર્ટ્સ એન્ડ ગોન એ ફ્યુ હેવ કોટ ફ્લેમ

હવે સાવિત્રી જાગે છે એનું એક માનસિક એક માનસશાસ્ત્રીય વર્ણન એ કર્યું છે આપણે સવારમાં જાગીએ ત્યારે શું થાય સવારમાં જાગીએ એટલે પહેલાં તો આપણને ખબર ના પડે કે આપણે ક્યાં છીએ રોજનો અનુભવ હોય એટલે આપણને ખ્યાલ આવે કે ઘણી વખત આપણને ખબર ના પડે આપણે ક્યાં છીએ એક એક જાગ્રતતા એક અનુભવાય છે પછીથી આપણે જરા આંખો ખોલીને જોઈએ તો પછી મન ધીરે ધીરે પ્રવેશે છે પછી આપણને યાદ આવે કે હા કાલે આપણે આમ હતા અને આજે આપણે આમ કરવાનું છે ધીરે 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 આખી વસ્તુઓ આપણને પ્રવેશ પામે છે એટલે આપણે જો ઓબ્ઝર્વ કર્યું આ શ્રી અરવિંદ એનું વર્ણન કરે છે કે સાવિત્રી જાગે છે અને સાવિત્રી જાગે છે તો શું થાય છે એટ ફર્સ્ટ લાઈફ ગ્રીવડ નોટ ઇન અ બર્ડન બ્રેસ્ટ ઓન ધી લેપ ઓફ અર્સ ઓરિજિનલ સમનોલન્સ ઇનર્ટ રિલીઝ ઇન્ટુ ફર્ગેટફુલનેસ પ્રોવની ટ્રિપોઝ એ જાગે છે પણ તે વખતે એને જે દુઃખ છે અત્યારે આજે કારણ કે આજે ડિવાઇન ઇવેન્ટ છે અને ડિવાઇન ઇવેન્ટ પહેલાં સત્યવાનનું મૃત્યુ થવાનું છે એ સત્યવાનનું મૃત્યુનું જે દુઃખ છે એ હજુ એને જાગ્રત થયું નથી એ જાગ્રત થઈ છે પણ હજુ એ એ હજુ થયું નથી દેન એ સ્લો ફેઇન્ડ રિમેમ્બરન્સ શેડો લાઈક મૂડ એ સાઈંગ શી લેડ હર હેન્ડ અપોન હર બુઝમ એન્ડ રેકોગ્નાઇઝ ધી ક્લોઝ એન્ડ લિંગરિંગ એક એના હૃદયની અંદર જે પીડા છે એના હૃદયની અંદર જે દુઃખ છે એ દુઃખને પહેલું અનુભવે છે બટ નાઉ શી સ્ટર્ડ લાઈફ શેર ધ કોઝમિક લોડ જે વૈશ્વિક રણકાર વાત કરે છે અને સાવિત્રી જાગી એ હલી હાલી એન્ડ શેર ધ કોઝમિક લોડ મનુષ્યો પોતાના પોતાની નિયતિ પોતાના વ્યક્તિગત ભાગ્યને ખભે ઉચકી અને દિવસે જાગે છે અને પોતાના રોજના કર્મોની અંદર પ્રવૃત્ત થાય છે સાવિત્રી એન્ડ શેર ધી કોસ્મિક લોડ આ વૈશ્વિક નિયતિ આ વૈશ્વિક ભાવિ એ વૈશ્વિક ભાવિનો ભાર એ માથે લઈ અને હવે જાગૃત થાય છે હર હાઉસ ઓફ નેચર ઓલ કેમ બેક ટુ હર સર્વ વસ્તુઓ એને યાદ આવી હવે શું યાદ આવી તો કે અર્થ આ પૃથ્વીના માટે આવી હતી એટલે પહેલું એને પૃથ્વી યાદ આવે છે ધી અર્થ એન્ડ લવ એન્ડ ડૂમ એને શું યાદ આવ્યું આ પૃથ્વી યાદ આવી આ પ્રેમ યાદ આવ્યો અને હવે છેવટે એને ડૂમ જે મૃત્યુ આજે થવાનું છે જે ડિઝાસ્ટર આજે થવાનું છે તે કેમ આવ્યું ધ એન્શિયન્ટ ડિસ્પ્યુટન્ટ આ કેવા એન્શિયન્ટ ડિસ્પ્યુટન્ટ છે એનરી એન્સર્કલ્ડ હર લાઈક જાયન્ટ ફિગર્સ રેસલિંગ ઇન ધ નાઇટ ધી ગોડ હેડ ઇઝ ફ્રોમ ધ ડીમ ઇનકોન્સન્ટ બોર્ન અવોક ટુ સ્ટ્રગલ એન્ડ ધ પેંગ ડિવાઇન આ સર્વ અર્થ પૃથ્વી પ્રેમ અને મૃત્યુ આ ત્રણ વસ્તુઓ એને યાદ આવે છે આ ત્રણ વૈશ્વિક વસ્તુઓ છે આ પ્રેમ કંઈ એના એના પોતાના પ્રેમની વાત નથી આ ડૂમ એ એ એ પ્રતિક છે આ મૃત્યુ એ સાવિત્રીના એટલે સત્યવાનના મૃત્યુનું પ્રતિક રૂપે આ પૃથ્વી ઉપર મૃત્યુનો વાસ છે આ પૃથ્વી પર પ્રેમનો પણ વાસ છે પણ પ્રેમ અને મૃત્યુ એકબીજાના સંઘર્ષની અંદર છે એકબીજાના સ્ટ્રગલની અંદર છે અને એ પૃથ્વી ઉપર છે આ એન્શિયન્ટ છે પૃથ્વીને પણ એ યાદ આવે છે પૃથ્વીની અંદર અર્થ ઈ એ કેપિટલ કરેલો છે શેરબંદિ પૃથ્વીની વાત આપણને કરી છે આપણે આગળ જોઈશું ઓલ ધી ફિયર્સ ક્વેશ્ચન ઓફ મેન્સ અવર્સ રિલીવડ માણસના જે આદિ પ્રશ્નો એ પ્રશ્નો જાણીને ફરીથી જાગ્રત થયા ફરીથી જીવવામાં આવ્યા એમિટ ટ્રિવિયલ સાઉન્ડ્સ

મૃત્યુ નિશ્ચિત છે સત્યવાન મસ્ટ ડાય આપણે એક શ્રી અરવિંદ આશ્રમની અંદર દેશપાંડે કરીને એક વ્યક્તિ છે એ આમ તો ફિઝિસિસ્ટ છે અને બર્કલીની અંદર ફિઝિક્સ ભણીને આવ્યા છે પણ એમણે અનેક પુસ્તકો લખ્યા છે અને એમની વિચાર શૈલી એટલી બધી વિષદ છે એમણે આ સત્યવાન મસ્ટ ડાય એ ટાઇટલ રૂપે એક પુસ્તક લખ્યું છે લગભગ સાહીઠ સિત્તેર એંશી પાનનું પુસ્તક છે સત્યવાન મસ્ટ ડાય કેમ અરવિંદ કહે છે સત્યવાન મસ્ટ ડાય એ વાત આપણે ત્યાં જ રહેવા દઈએ આપણે બીજા કેન્ટોની અંદર બીજા સર્ગની અંદર જઈએ આપણે થોડુંક શરૂઆતની અંદર રસપાન કરાવવા માટે હું વધારે થોડું ડિટેલમાં જાઉં છું પછી આપણે ઝડપભેર આગળ વધીશું હવે એ જાગરે છે એને જાગે છે એટલે શું થાય છે એને મેની ઇમેજ્ડ પાસ્ટ ભૂતકાળના અનેક સંભારણા એની નજર સમક્ષ આવે છે અને ભૂતકાળના સંભારણાને એ યાદ કરે છે હર માઇન્ડ મૂડ ઇન એ મેની ઇમેજ પાસ્ટ રિગ્રેસ ધ સ્ટ્રીમ ઓફ ધી આઈલેન્ડ અવર્સ એઝ ઇન એ મેની હ્યુડ ફ્લેમિંગ ઇનર ડોન હર લાઈવ્સ બ્રોડ હાઈવેઝ એન્ડ ઇટ સ્વીટ બાયપાસ જેને અંગ્રેજીની અંદર કવિતાનું જેને રસ હોય એ તો એનું ટ્રાન્સલેશન કરવાનું બહુ જ મુશ્કેલ હોય છે એટલે આઈ વિલ રીડ આઉટ એઝ ઇન એ મેની હ્યુડ ફ્લેમિંગ ઇનર ડોન હર લાઈવ્સ બ્રોડ હાઈવેઝ એન્ડ ઇટ સ્વીટ બાયપાસ Lay mapped to her sun-clear recording view from the bright country of her childhood's days and the blue mountains and her soaring youth and the paradise groves and peacock wings of love to joy clutched under the silent shadow of doom in a last turn where heaven raced with hell. એને લાસ્ટ ટર્ન આજના દિવસે એક એવો ટર્ન લેવાય છે કે જ્યારે આ મૃત્યુ અને સાવિત્રી વચ્ચેનો સંવાદ નથી આ મૃત્યુ અને સાવિત્રી વચ્ચેનો સંઘર્ષ નથી આ સંઘર્ષ કોની સાથે છે ઇટ વોઝ હેવન રેસ્ટ વિથ હેલ્થ સ્વર્ગ અને નરક એ બે વચ્ચેનો સંઘર્ષ આ લાસ્ટ ટર્નની અંદર છેલ્લા દિવસે આ થઈ રહ્યો છે હવે એ આગળ એક બીજી વાત થાય છે એન્ડ એપ્સલ્યુટ સુપરનેચરલ ડાર્કનેસ ફોલ્સ ઓન મેન સમટાઈમ્સ વેન ઇટ ડ્રોઝ નિયર ટુ ગોડ જ્યારે આપણે પરમાત્માની નજીક જઈએ છીએ ત્યારે કેટલીક વખત આપણી અંદર એક સુપર નેચરલ ડાર્કનેસ આવી જાય છે શ્રી અરવિંદના જીવનની અંદર એમને અગિયાર વર્ષની ઉંમરે જ્યારે ઇંગ્લેન્ડ જવાના હતા ત્યારે એમણે પોતે લખેલું છે કે એક તમસ એમની અંદર ઉતરી આવ્યું અને એ તમસ ક્યાં સુધી રહ્યું કે જ્યાં સુધી શ્રી અરવિંદ ઇંગ્લેન્ડની અંદર ભણી અને વડોદરા આમ કે અહીંયા ઘડી એપોલો બંદર ઉપર જ્યારે આવ્યા ત્યારે એ તમસ એમને જતું રહ્યું અને એ જ્યારે પૃથ્વીના ભારતના એપોલો બંદર ઉપર જ્યારે એમણે પગ મૂક્યો એની ભારતની પૃથ્વી ઉપર પ્રથમ પગ મૂક્યો ત્યારે એક નિર્વાણ એક શાંતિનો અનુભવ થયો અને એ શાંતિ પછી ઘણા દિવસો સુધી ઘણા અઠવાડિયાઓ સુધી એમની પાસે રહી અને પેલું તમસ છે એ તમસ ચાલી ગયું એ સુપર નેચરલ ડાર્કનેસ ફોલ્સ ઓન મેન સમટાઈમ્સ વેન ઇ ડ્રોઝ નિયર ટુ ગોડ એન્ડ અવર એરાઈવ્સ વેન ફેઇલ ઓર નેચર્સ મીન ફોર્સ આઉટ ફ્રોમ ધી પ્રોટેક્ટિંગ ઇગ્નોરન્સ એન્ડ ફ્લંગ બેક વગેરે વગેરે સાબિતીને શું કરવાનું હતું ધ ફિક્સિટી ઓફ કોઝમિક સિકવન્સીસ ફાસન વિથ હિડન ઇનેવિટેબલ લિંક્સ કાર્યકારણનો નિયમ અને કાર્યકરણના નિયમની અંદર અનેક વસ્તુઓ ગૂંચવાયેલી છે એકબીજાની સાથે સંકળાયેલી છે ધી ફિક્સિટી ઓફ કોઝમિક સિકવન્સીસ ફાસન વિથ હિડન ઇનેવિટેબલ લિન્ક્સ એનું આપણે લિંક આપણે જોઈ શકતા નથી પણ ઇનેવિટેબલ અને ફાસન વિથ ઇનેવિટેબલ લિન્ક્સ શી મસ્ટ ડિસરપ્ટ એ લિંકોને તોડી નાખવાની છે એ સાંકળોને તોડી નાખવાની છે ડિસલોજ બાય હર સોલ્સ ફોર્સ એના આત્માની શક્તિ દ્વારા આ સર્વ વસ્તુનો વિનાશ કરવાનો છે હર પાસ્ટ એ બ્લોક ઓન ધ ઇમોર્ટલ્સ રોડ મેક એ રેઝ ગ્રાઉન્ડ એન્ડ શેપ એન્ડ યુ હર ફેર શે અરવિંદે કહ્યું કે આ ચાલીસ વર્ષ સુધી તપસ્ય કેમ કરીએ હમણાં એમણે લખ્યું છે કે આ ચાલીસ વર્ષ સુધી તપસ્યા કરવાની શું જરૂર હતી તો કે આ વિશ્વનું જે ભૂતકાળ છે એ વિશ્વના ભૂતકાળનું કર્મ છે એ વિશ્વના ભૂતકાળનું કર્મ જ્યાં સુધી હું એને ફેડું નહીં ત્યાં સુધી હું નવીન સર્જન કરી કેવી રીતે શકું અને ને અતિમાનસને ઉતારી અને અતિમાનસના સર્જનની દિવ્ય માનવના સર્જનની જે વાત છે એ સર્જન તો પાસ્ટની જે ઇનેવિટેબલ લિન્ક્સ છે એ પાસ્ટના કર્મો મારા પોતાના કર્મો કારણ કે શ્રી અરવિંદે અનેક જન્મો લીધા હતા હી વોઝ ઓગસ્ટ સિઝર હિ વોઝ લિયોનાર્દો દ વિન્સી અને હવે અનેક જન્મોની અંદર એ પસાર થયેલા હતા એ બધા કર્મો પણ એમને પોતાના કર્મો પણ ફેડવાના હતા અને આ વિશ્વના કર્મોને ફેડવાના હતા અને એ પોતાના કર્મોને ન ફેડે ત્યાં સુધી પોતાની અંદર એ નવીન સર્જન ના કરી શકે અને જ્યાં સુધી પૃથ્વીના કર્મોને જ્યાં સુધી ફેડે નહીં બ્રહ્માંડની અંદર કંઈક નવીન વસ્તુનું સર્જન કરવા માટે કંઈક નવીન વસ્તુને લઈ આવવા માટે આ પૃથ્વીના જે કર્મો છે એ કર્મોને ફેડવા પડે આ રાષ્ટ્રોનો પણ કર્મ હોય છે રાષ્ટ્રોના પોતાના કર્મો હોય છે ને રાષ્ટ્રોને પોતાના કર્મોને ફેડવા પડતા હોય છે અને એ કર્મોથી અનેક પ્રકારના મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને એ મુશ્કેલીઓની અંદર આપણે ઘણી બધી સમય વેડફવો પડે છે ઘણી બધી તપશ્ચર્યા કરવી પડે છે અને એ તપશ્ચર્યા કરીને નવીન સર્જન કરવું પડે છે ઇન ધી વર્લ્ડ ડેથ કે અપ હોલ્ડ લાઈવ હેલ્પલેસ ક્લેઇમ એન્ડ વિન્ડિકેટ હર રાઇટ ટુ બી એન્ડ લવ સાવિત્રી શું કરવાનું હતું વિન્ડિકેટ હર રાઇટ ટુ બી એન્ડ લવ પ્રેમ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને આ સર્વ ઇન ધ વર્લ્ડ ડેથ કેવ મૃત્યુરૂપી ગુફાની અંદર અપહોલ્ડ હોલ્ડ લાઈફ હેલ્પલેસ ક્લેઈમ મૃત્યુની ગુફા સાથે આપણે બધા અસહાય થઈ જઈએ છીએ અને એ અસહાય જે લાઈફલેસ હેલ્પલેસ ક્લેઈમ એન્ડ વિન્ડિકેટ હર રાઇટ ટુ બી એન્ડ હિયર વિથ સડનનેસ ડિવાઇન એડવેન્સ હેવ રિપીટીંગ ધી મારવેલું ધી ફર્સ્ટ ડિસેન્ટ ચેન્જિંગ ટુ રેપ્ચર ધ ડલ અર્થલી રાઉન્ડ લવ કેમ ટુ હર હાઇડિંગ ધી શેડો ડેથ એને પ્રેમ મળી આવ્યો જગતની અંદર પણ એ પ્રેમની પાછળ એનો છાયો એ છાયો હતો એ મૃત્યુ હતું અને એ મૃત્યુ એની છાયા રૂપેને એને મળી આવ્યો હતો હવે આની વાત કરે છે વેલ માઇડી ફાઇન્ડ ઇન હર હિઝ પરફેક્ટ શ્રાઇન આ સાવિત્રીની અંદર જે પ્રેમ હતો એ પ્રેમ કયા પ્રકારનો હતો એનું આખું વર્ણન શ્રી અરવિંદે હવે પછીના બાવીસ પંક્તિઓની અંદર કર્યું છે અને જે આપણે કાલે વાત કરી હતી કે શ્રી અરવિંદે જે ઉચ્ચતમ ચેતનામાંથી પરમ ચેતનામાંથી ઉચ્ચતમ ચેતનામાંથી પરા અને પશ્યંતી વાણી જેને અધિમનસ તત્વ કહીએ અધિમનસની ભૂમિકામાંથી ઇન્સ્પિરેશન મેળવી અને જે કાવ્ય લખ્યું હોય અને એવો સસ્ટેન્ડ સતત સાતત્યપૂર્ણ એની પાછળ આ ઇન્સ્પિરેશન હોય એવી આ બાવન લાઈનો છે અને શ્રી અરવિંદે પોતે આને વાઉસેવ કરેલી છે કે અહીં આગળ અધિમનસ તત્વ અધિમનસની પ્રેરણા આની અંદર ભરી પડેલી છે અધિમનસ ચેતનાની અંદર રહેલી છે આવું એક મંત્રિક મંત્રરૂપ આખી બાવન લાઇન એની અંદર છે એની અંદર એક લાઇન એવી છે એક ચાર પાંચ પંક્તિની આખી એક યુનિટ છે એ પંક્તિને માટે હું એક વાત કહી એ મારી પોતાની ભાવના છે એ સાચી હોય પણ ન હોય એની સાથે આપણે કોઈ નિષ્પત નથી પણ આ એક મારી ભાવના રૂપે હું તમને કહું છું કે એક સંસ્કૃતની અંદર એક કહેવત છે કહેવત નહીં પણ એક પંક્તિ છે શ્લોક છે શું નાટકમ રમ્યમ તત્ર તત્ર રમ્યા શકુંતલા તત્રુર્થોંક તત્ર શ્લોક શ્લોકચતુષ્ટય કાવ્ય શું નાટકમ રમ્યમ કાવ્યોની અંદર નાટક એ રમ્ય છે તત્ર રમ્યા શકુંતલા એ નાટકોની અંદર શકુંતલાનું નાટક બહુ સુંદર નાટક છે ઉત્કૃષ્ટ નાટક છે કાલિદાસની ઉત્તમ કૃતિ છે અને નાટકોની અંદર પણ એ ઉત્તમ કૃતિ રૂપે છે તત્રાપી છે ચતુર્થો અંક એની અંદર ચોથો અંક એ પણ ઘણો ઉત્કૃષ્ટ છે અને એની અંદર તત્ર શ્લોક ચતુષ્ટયમ એની અંદર ચાર શ્લોક એ ઉચ્ચતમ એક સાવાદ કરાવે એવા સુંદર રસનીથી ભર્યા પડેલા એવા શ્લોક છે આ પેસેજની અંદર આવી એક લાઈન છે આવી એક લાઈનની પણ પેસેજ ઓફ સાત આઠ પંકદીઓની એક છે એઝ ઇન એ મિસ્ટેક એન્ડ ડાયનેમિક ડાન્સ એ પ્રિસ્ટેસ ઓફ ઇમેક્યુલેટ મેક્યુલેટ એક્સટેસીઝ ઇન્સ્પાયડ એન્ડ રૂલ્ડ ફ્રોમ ટ્રુથ્સ રિવિલિંગ વર્લ્ડ મૂવ ઇન સમ પ્રોફેટ કેવન નુ ધી ગોડ્સ એ હાર્ટ ઓફ સાયલેન્સ ઇન ધી હેન્ડ્સ ઓફ જોય ઇનહેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બિટ્સ એ બોડી લે કે પેરેબલ ઓફ ડોંગ દેટ સીમ્ડ એ નિશ ફોર વેઇલ્ડ ડિવિનિટી એ ઓર ગોલ્ડન ટેમ્પલ ડોર ટુ થિંગ્સ બિયોન્ડ આ સાવિત્રીનું વર્ણન છે સાવિત્રીની અંદર પ્રેમ એ કયું રૂપ ધારણ કરે છે અને સાવિત્રી પોતાના જે પ્રથમ ચરિત્ર ચિત્રણ કહીએ એ ઉત્તમોત્તમ રીતે છે અરવિંદે અધિમનસની ચેતનાના ઇન્સ્પિરેશનના ભાગરૂપે આ આખું એ સસ્ટેઇન કાવ્યની અંદર કરેલું છે કેડી સેતનાને જ્યારે આ કાવ્ય મોકલ્યું જ્યારે આ પંક્તિઓ મોકલી ત્યારે શ્રી કેડી સેથનાએ પૂછ્યું કે આનું ઇન્સ્પિરેશન ક્યાં છે તો કે મને એવું લાગે છે કે એ અધિમનસમાંથી છે એ ઉચ્ચતમ ચેતનામાંથી આવેલું છે આ એક જ પેસેજ નથી સાવિત્રી અંદર આવા ઘણા પેસેજીસ છે જેનું ઇન્સ્પિરેશન અધિમનસની ભૂમિકા ઉપર રહેલું હોય શ્રી રવિન્દ્રે કહ્યું કે અતિમનસનું ઇન્સ્પિરેશન ક્યારે આવશે તો કે અતિમનસની ઇન્સ્પિરેશનની વાત ફ્યુચરની અંદર છે અત્યારે નહીં અતિમનસની પ્રેરણા અત્યારે કાવ્યની અંદર રજૂ થઈ શકે એવી કોઈ શક્યતા અત્યારે નથી પણ આ કાવ્ય ક્યારે લખાયું હશે છત્રીસની સાલની અંદર કેળી સેતના સાથે આખી પત્રોનો આપ લે છત્રીસની સાલની અંદર થયેલો શરૂઆત એટલે આ કાવ્ય જ્યારે લખાયું છે છત્રીસ પહેલાં લખાયું હશે છત્રીસની સાલ એ એવી સાલ હતી જ્યારે સેકન્ડ વર્લ્ડ વોરની શરૂઆત થઈ અને સેકન્ડ વર્લ્ડ વોર એટલે એ અરસાની અંદર જ્યારે એ શરૂઆત થઈ તે પહેલાં આશ્રમની અંદર આ વાત ચાલતી હતી કે અતિમાનસ આવવાની શરૂઆત છે અતિમાનસ આવી રહ્યું છે અને માતાજીએ પોતે લખેલું છે કે શ્રી અરવિંદ આઈ સો ધી સુપરમાઇન્ડ ડિસેન્ડિંગ ઇન શે અરવિંદ વોઝ પોડી શ્રી અરવિંદની અંદર આ અતિમાનસને હું ઉતરતું જોઈ રહી હતી પણ એ સ્થિર અને સ્થાયી થઈ શકતું નહોતું શ્રી અરવિંદને પોતાના એક નેટિવ પોતે એક વ્યક્તિગત કોઈ સિદ્ધિ માટે એ અતિમનસ માનતા માગતા ન હતા પૃથ્વીની અંદર પોતે પૃથ્વીના ભાગરૂપે પૃથ્વીના ભાગરૂપે પૃથ્વીની અંદર અવતરણ થાય એટલા માટે એ પોતાની અંદર અતિમનસનું અવતરણ માગતા હતા ઇટ ઇઝ ફોર એ નેટિવ લો ઓફ અર્થ એ એ રીતે માગી રહ્યા હતા અને એ પૃથ્વી જ્યાં સુધી એને સ્વીકારવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી પોતાની અંદર પણ એ સ્થિર અને સ્થાયી થાય એવી એવી એને માટે ઘણી તપશ્ચર્યા કરવી પડે એટલે માતાજી કહે છે કે ઓગણીસો છત્રીસની સાલની અંદર પણ આ શ્રી અરવિંદની અંદર અતિમનસ ઉતરી આવતું હતું પણ એ અતિમનસ એ સ્થાયી થઈ શકતું નહોતું અને ત્યાર પછીથી જે અસરોની લીલા જેને આપણે કહીએ એ અસરોની લીલાની અંદર આડત્રીસ સાલની અંદર શ્રી અરવિંદને પગનો એક્સિડન્ટ થયો અને સેકન્ડ વર્લ્ડ વોરની શરૂઆત થઈ હિટલરે આખા જગતની અંદર હાહાકાર મચાવી દીધો એ હિટલરને હરાવવાની અંદર શ્રી અરવિંદનો મોટો ફાળો હતો એટલે શ્રી અરવિંદનું આખું એ ધ્યાન એ તરફ ગયું એટલે એમની જે સાધના હતી એ સાધના વ્યક્તિગત સાધના ને વ્યક્તિગત જેને આપણે કહીએ સિદ્ધિ પૃથ્વીના ભાગરૂપે એ સિદ્ધિ કારણ કે હિટલર જો જીતે તો આથી મને સુધારે લાવવાનો પછી ક્યાં અર્થ રહ્યો એટલે હી કોન્સન્ટ્રેટેડ મોર ઓન ધ ધિફિટિંગ હિટલર અને એ આખી શક્તિ એમણે વાપરી અને તેને કારણે આ આખી જે સાધના હતી એ સાધના થોડાક સમય માટે પાછળ હટી ગઈ અને જ્યારે પિસ્તાલીસની અંદર હિટલરનો હિટલરનું સેકન્ડ વર્લ્ડ વોરનો અંત થયો ત્યારે ફરી પાછું એને રિઝ્યુમ કર્યું પણ તે વખતે આખી જગતની સ્થિતિ એવી કોમ્પ્લિકેટેડ હતી કે ઓગણીસો અડતાલીસની અંદર ઓગણપચાસની અંદર ચેરમેનને કહ્યું કે હવે મારે આ શરીરને છોડી દેવું પડશે તો જ આ મનસ આ પૃથ્વી ઉપર હું ઉતારી લાવીશ અને એ અતિમાનસને એમણે પચાસની અંદર ઉતારી લાવ્યા પચાસની પોતાનું શરીર છોડી અને શરીરની અંદર એ અતિમાનસ ઉતરી આવ્યો પ્રકાશ ઉતરી આવ્યો એ આપણે બધાને વિદિત છે પાંચ દિવસ સુધી એમનું શરીર અમુક રીતે રહ્યું તો આપણે એમ કહી શકીએ કે ની સાલની આજુબાજુ જ્યારે પંક્તિઓ લખાઈ હશે ત્યારે એમની પાસે અતિમનસ તો હતું જ અતિમનસના સાક્ષાત્કારની વાત નથી કરતું અતિમનસના સાક્ષાત્કારની વાત નથી સાક્ષાત્કાર તો ઉર્ધ્વની ભૂમિકાઓ પર થઈ શકે છે અતિમનસનો સાક્ષાત્કાર અતિમનસની ભૂમિકા એ રહેવું એ શ્રી અરવિંદ નું લક્ષ્ય નહોતું શ્રી અરવિંદ નું લક્ષ્ય એ અતિમનસનો સાક્ષાત્કાર કરી ત્યાં સ્થાયી થઈને એ શક્તિને નીચે ઉતારી લાવવાની વાત હતી શ્રી અરવિંદને અતિમનસનો સાક્ષાત્કાર તો વર્ષો પહેલાં થયેલો હશે એ એ ભૂમિકા ઉપર એ રહી શકતા હશે પણ એની પૃથ્વી ઉપર આ શરીરની અંદર ઉતારી લાવવાની વાત હતી એ લગભગ છત્રીસની સાલની અંદર લગભગ થઈ ગઈ હતી એમ આપણે કહી શકીએ સેકન્ડ વર્લ્ડ વોર જો આવી નત તો માતાજીને શ્રી એમ કહેલું કે દસ વર્ષની અંદર અમે યુવાન થઈ જઈશું તો આપણે એમ જરૂર કહી શકીએ કે ભલે શું અરવિંદ ના કહેતા હોય કારણ કે એમણે આ પંક્તિઓ વિશે પણ એવા એવું પહેલાં વાત કરી હતી કે કદાચ અધિમનસ ના હોય ને આ પણ હોય ને આ પણ હોય એવી વાત કરી હતી પણ પછીથી જ્યારે એમને ફરીથી પૂછવામાં આવ્યું હતું હા આમાં સસ્ટેઇન અધિમનસની ભૂમિકાની પ્રેરણા આ પંક્તિઓની અંદર રહેલી છે એટલે કેડી સાધના પોતાના લખાણોની અંદર પોતાના સાહિત્યની અંદર લખે છે કે આ સાવિત્રીની અંદર ઉત્કૃષ્ટ પ્રકારની એવી પંક્તિઓ છે બાવન પંક્તિઓ કે જેની અંદર એની પ્રેરણા એ ચેતનાની ઉચ્ચતમ ભૂમિકામાંથી આવેલી છે અને એ શ્રી અરવિંદે પોતે એને પ્રમાણેલી છે અને આપણે કદાચ ભક્તિભાવથી આપણે એમ કહીએ કે તે વખતે શે અરવિંદની પાસે અધિમન અતિમનસ તો હતું જ પણ ભલે અભિવ્યક્તિની અંદર અભિવ્યક્તિની અંદર સ્ફુટ પ્રેરણા રૂપે અધિમનસ હોય પણ એની પાછળ રૂપે તો અતિમનસ હતું જ આટલી વાત કરીને આપણે આજનું આ સંકલ્પ બંધ કરીએ